वक्रतुंड महाकाय सूर्य कोटि सम निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु Ah.
कृतार्थोऽहं 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 न हरे कृष्ण हरे राम राधे गोविंदा।
श्रोताजनों, परम पतित पावनी ज्ञान गंगा श्रीमद भागवत भागीरथी कथा गंगाना बीजा दिवस मंगल प्रभाते मंगलाचरण ने साथ मंगलमयी कथा नो प्रारंभ करिए। नैमी शारण्यना पवित्र तीर्थमा सुत महापुराणी 88,000 ऋषियों ने कथा कहे छे। बद्रिकाश्रम तीर्थमा सनकादिक मुनियो नारद मुनि ने आ कथा नु रसपान करावे छे। गई काले सांजनी कथा सत्र जहरे विराम पामे त्यारे આપણે ભાગવતજીના મહાત્મયના પ્રસંગોનું દર્શન કરી રહ્યા હતા કે કોઈ પણ જીવાત્મા દુરાચારી હોય, કુમાર્ગ ગામી હોય, અધર્મી હોય, એકવાર જો એ ભાગવતનો આશ્રય કરે તો એ વૈકુંઠની વાટે જાય છે, એ પરમ ગતિને પામે છે। ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 43 પ્રકરણ છે, 18,000 શ્લોકો ભગવાન વેદવ્યાસજીએ ભાગવતજીની રચના કરી છે। 12 સ્કંદ ભાગવતજીના એવાનો પહેલો સ્કંદ અને પહેલો શ્લોક, પહેલો અધ્યાય। આઈએ ભાગવતજીના 12 સ્કંદમાંના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ। પહેલા શ્લોક પ્રથમ શ્લોકમાં સત્યને પ્રણામ કર્યા છે। સત્યમ પરમ
धीमही आऊ लखे ने भागवत जी ना पहला श्लोक थी शुरुआत करी छे। सत्य ने प्रणाम करे आपने एम थाय के आमा तो चौबीसे अवतारों की कथा छे, तो सौथी पहला सत्य ने प्रणाम करे एनु कारण शुं? चौबीस अवतारों नु वर्णन भागवत में आवे अने एमाय दस अवतारों मुख्य, दशमाय राम अने कृष्ण प्रधान। भागवत जी में भगवान राम ना प्रागट्य नी पण कथा आवे छे, भगवान कृष्णना प्रागट्य नी प्रधान कथा छे। दशमो स्कंद ए तो भागवत जी नी अंदर भगवान कृष्ण नु हृदय कयु छे। तो भगवान कृष्ण ने प्रणाम कर्या होत तो कहीं खोटू तो हतु नहीं, राम ने पण प्रणाम कर्या होत तो पण चाले। भगवान राम ने कृष्णना इष्टदेव एवा भगवान शिवजी छे। तो शिवम परम धीमहि पण न लख्यु, रामम परम धीमहि पण न लख्यु, अने कृष्णम परम धीमहि पण न लख्यु। एनु कारण व्यासजी जाणता हता, भागवतमां कलियुगनुं भविष्य पण वर्णव्युं छे। व्यासजी जाणता हता के कलियुग आवे त्यारे धर्म अलग अलग संप्रदायोमां वहेंचाई जशे, संप्रदायना वाड़ा पड़शे अने धर्मना नामे झगड़ाओ पण थशे। अने आ मारा भगवान छे, आ तारा भगवान छे, आवा अलग अलग विचारों धरावनारा लोको कलियुग में रहता हशे। भगवान जेवा स्वरूपे तमारे इच्छो एवा स्वरूपे पूजी शको, पण आखरे ए अलग छे नहीं, ए मने ने तमने देखाय भले अलग, पण राम अने कृष्ण क्यांय अलग छे ज नहीं। પણ ભગવાન વ્યાસજી જાણતા હતા કે કળિયુગ આવે ત્યારે આવા અલગ અલગ વાડા અને સંપ્રદાયો થવાના છે। જો રામમ પરમ ધીમહી લખું તો રામના ભક્તો કહેશે કે ભાગવત અમારા માટે લખ્યું છે, કૃષ્ણમ પરમ ધીમહી લખું તો કૃષ્ણના ભક્તો એમ કહેશે કે આ અમારા માટે જ લખ્યું છે, આ ગ્રંથ માટે ઝઘડો થશે। જો શિવમ પરમ ધીમહી લખું તો શિવજીના ભક્તો એમ કહેશે કે આ ગ્રંથ અમારા માટે લખ્યો છે, અને આ ગ્રંથ ભાગવતજી એ ઝઘડો કરાવવા માટે નથી, થયેલો ઝઘડો મિટાવવા માટે છે। એટલા માટે સત્યમ પરમ ધીમહિ આવો શબ્દ વાપર્યો છે કે પરમ કૃપાળુ પરમાત્મા એ સત્ય સ્વરૂપ છે। ब्रह्म सत्य जगत मिथ्या, आ जगत ने अंदर एक ज मात्र सत्य छे अने ते सत्य छे ई ब्रह्म छे। ब्रह्म छे ते सत्य छे, सत्य छे ते ब्रह्म छे। अने आ जगत मां सत्य एने ज कहेवाय जे अविचल होय, आ सत्य एने ज कहेवाय जेनो क्यारे नाश न थवानो होय। आ जगत मां बाकी नी तमाम वस्तुओ જેનો વિનાશ છે એકમાત્ર પરમાત્મા। આ જગતમાં કાંઈ જ નહોતું ત્યારે પણ પરમાત્મા હતા, આ જગતમાં ઘણું બધું છે ત્યારે પણ પરમાત્મા છે, અને આ જગતમાં કાંઈ જ નહીં હોય ત્યારે પણ પરમાત્મા તો હશે। મને એમ તમને ઘણીવાર એવું થાય કે આ બધું આપણે કર્યું, આ બધું મારા દ્વારા થઈ રહ્યું છે, પણ મને કહેવા દો કે આપણે નહોતા તોય આ સૃષ્ટિ ચાલતી હતી, આપણે છીએ તોય એ જ પ્રમાણે ચાલે છે, અને આપણે કઈ અમરપટો લખાવીને આવ્યા નથી, આપણે નહીં હોય તોય આ સૃષ્ટિ ચાલવાની, તો પણ આ સૃષ્ટિ તો ચાલવાની છે। તો એ ચલાવનારો કોણ છે? એ એકમાત્ર બ્રહ્મ છે, અને તે બ્રહ્મ છે એ જ સત્ય છે। હું ને તમે સત્ય નથી, કારણ કે આપણે કાયમ ટકવાના નથી, આપણે એક સમયે આધરા છોડી અને જવું પડશે, અને જ્યારે જઈશું ત્યારે પણ એમાં જ મળી જઈશું જે બ્રહ્મ છે, ત્યારે પણ એમાં જ મળી જઈશું જે બ્રહ્મ છે। એટલે કે પરમાત્માનો આપણે બધા જ અંશ છીએ અને પાછા એમાં મળી જવાના છે। એટલા માટે સત્યને પ્રણામ કર્યા છે। બીજા શ્લોક ની અંદર ભગવાન મહાદેવને પ્રણામ કર્યા છે। પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાન મહાદેવના આરાધનાનો, ભગવાન મહાદેવને રાજી કરવાના દિવસો ચાલે છે। પરમ કૃપાળુ ભગવાન ભોળાનાથ કહેવાય છે,
એ ભગવાનના હું તમે શું ગુણગાન ગાઈ શકીએ? ભગવાન શિવજી ને મહાદેવ કહેવાય. મહાદેવ ભગવાન મહાદેવ નું તો શિવજી નું તો નામ છે, પણ સાથે સાથે તમે જુઓ ભગવાન શિવજી ની જે પૂજા થતી હોય ને એ પૂજામાં પણ માત્ર શિવ પૂજા એવું નહીં, શિવ મહાપૂજા શબ્દ વપરાય, એમાં પણ મહા લાગે. એટલું જ નહીં, ભગવાનનો પવિત્ર તહેવાર આવે શિવરાત્રિ, એમાં પણ શબ્દ લાગે મહાશિવરાત્રિ, એને પણ મહા કહેવાય મહાશિવરાત્રિ. એટલું જ નહીં, ભગવાનને મહાદેવને જે પ્રસાદ ધરવામાં આવે છે તે પ્રસાદને પણ માત્ર પ્રસાદ નહીં તો એને પણ મહાપ્રસાદ કહેવાય. ભગવાનની આરતી થાય, શિવજીની આરતી થાય, એને આરતી ન કહેવાય, એને મહાઆરતી કહેવાય. ભગવાન ઉપર અભિષેક થાય, ભગવાન ભોળોનાથ એક માત્ર ઝલક માત્ર ચડાવી દઈએ ને તોય રાજી થાય એવો ભગવાન ભોળ્યોનાથ, એને જ્યારે તમે અભિષેક કરતા હો એ જલાભિષેક ને પણ માત્ર અભિષેક ન કહેવાય, એને પણ મહાઅભિષેક કહેવાય. આ બધાયનું માત્ર એક જ કારણ છે કે દેવોના દેવ છે ભગવાન મહાદેવ છે. જ્યારે આ આખું જગત સૃષ્ટિનો સંહાર થઈ જશે એવા સમયે એ ક્યાં જશે? તો કે એ બધાય ભગવાન મહાદેવના શરણે જશે. ભગવાન મહાદેવના શરણે જશે. આ જીવ આ ધરા છોડીને ચાલ્યો જાય ત્યારે ક્યાં જાય? એ ભગવાન મહાદેવના આશ્રયે રહે. આપણે બધાય કોઈ પણ વ્યક્તિનું જ્યારે અવસાન થાય ને ત્યારે એમની યાત્રા કાઢીએ, અને એ યાત્રાને સ્મશાન યાત્રા કહેવામાં આવે. અને સ્મશાન યાત્રા એટલા માટે, સ્મશાન ભગવાન મહાદેવનું મંદિર છે, મહાદેવનું ભોળાનાથનું એ મંદિર છે. પુષ્પદંતાચાર્ય મહિમ્ન સ્તોત્રમાં એમ લખ્યું કે સ્મશાનેસ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપા સ્ત્રગપેન્દ્ર કરોટી પરિકર. સ્મશાનમાં રહેનારા ભૂત પિશાચોની સાથે રહેનારા દેવોના દેવ હે મહાદેવ, તમે ચિતાની ભસ્મનું વિલેપન કરનારા એવા ભગવાન મહાદેવ ભોળાનાથ છે. એના હું ને તમે તો શું ગુણગાન ગાઈ શકીએ? આપણા શાસ્ત્રકારોએ એક શ્લોકમાં બહુ સુંદર વાત લખી ભગવાન મહાદેવના ગુણગાન ગાતા ગાતા. અસિત ગિરી સમં કચ્છલમ સિંધુ પાત્રે સુર કરો વર્ષાખા લેખની પત્ર પૂરવી લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં ઈશ પારન્નયા. ભગવાન મહાદેવના ગુણગાન ગાવા હોય તો આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે, ધરોવર જેવડા વૃક્ષોની કલમ બનાવવામાં આવે, સાત પ્રકારના સમુદ્રો છે એ સાતેય સમુદ્રને ભેગા કરવામાં આવે અને એ સમુદ્રની શાહી બનાવવામાં આવે, અને ખુદ શેષનાગ 1000 મુખે ગાય અને સરસ્વતી વાણીની દેવી આવે, અને જો લખવા ચાહે તો પણ મહાદેવના ગુણગાન ગાઈ ન શકાય કે લખી પણ ન શકાય. અમારી મીરા એમ કે પૃથ્વી કા કાગજ કરું લેખની કરો વદરાય સાત સમુંદર કી શાહી કરું તોય હરિ ગુણ લિખ્યા જા. કાગજ કરું લેખની કરું વનરાય સાત સમુદ્ર કી શાહી કરું તોય હરિગુણ લિખ્યો ન જાય. તો હું ને તમે તો એ ગુણગાન શું ગાઈ શકવાના? પણ સુતજીએ 88000 ઋષિઓને કહ્યું કે જે કંઈ પણ આપણી પાસે વાણી મળી છે, જે કંઈ પણ જ્ઞાન મળ્યું છે એના દ્વારા ભગવાનના ગુણગાન ગાઈએ. સુતજી શૌનકાદિક ઋષિઓને 24 અવતારોની વર્ણન કરતા
આગળ ભગવાનના અવતારોનું વર્ણન કરવાની કથા તરફ લઈ જાય છે. ચતુર્યુગ ચોકડીની અંદર ચાર યુગ આવે, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. એમાં દ્વાપરયુગની સમાપ્તિનો જ્યારે સમય ચાલી રહ્યો હતો, એવા સમયે મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતી દ્વારા ભગવાન વ્યાસજીનું પ્રાગટ્ય થયું છે. એક સમયની વાત હતી, સરસ્વતી નદીનો કિનારો છે, નદીના કિનારે ઋષિ પરાશર પધાર્યા અને એ ઋષિને સામે કિનારે જવું છે. નદી પાણી ભરપૂર વહી રહ્યું છે નદીમાં, અને કિનારા ઉપર એક માછીમારની દીકરી નાવ લઈને, હોડી લઈને બેઠી. ઋષિ પરાશરે એમ કહ્યું કે તારી નાવમાં બેસાડીને મને સામે કિનારે લઈ જા. આ માછીમારની દીકરી, નામ છે એનું મત્સ્યગંધા. ઋષિને નાવમાં બેસાડ્યા અને મત્સ્યગંધાએ નાવ પાણીમાં ચલાવી અને સામા કિનારા તરફ જવા માટે નીકળ્યા. બરાબર નદીમાં મધ્ય ભાગની અંદર નાવ પહોંચી અને ઋષિ પરાશરના મનની અંદર કામ પ્રવેશ થયો અને મત્સ્યગંધા ઉપર એમની નજર પડી અને એવી દ્રષ્ટિથી જોવા લાગ્યા, મત્સ્યગંધા શરમાય અને નીચું જોઈ ગઈ. ઋષિ પરાશરને કહ્યું કે મહારાજ, તમે જે દ્રષ્ટિથી મારી સામે જોઈ રહ્યા છો એમાં મને લજ્જા આવે છે, એમાં મને શરમ આવે છે. એટલે ઋષિ પરાશરે કહ્યું કે અહીંયા આપણને કોણ જુએ છે તો તને શરમ આવે? આપણે તો નદીના મધ્ય ભાગમાં છીએ, અહીંયા કોઈ બીજું છે તો નહીં, તને કોની શરમ આવે? એટલે મત્સ્યગંધાએ કહ્યું કે મહારાજ, આપણને કોઈ જોતું કેમ નથી? આ સૂર્ય આપણને જોવે છે, આકાશમાં ચંદ્ર આપણને જોવે છે, આ તારલાઓ જોવે છે, આ વૃક્ષો અને વનરાઈઓ આપણને જોવે છે, આ નદીનું ખળબળ વહેતું પાણી આપણને જોવે છે. એટલે ઋષિ પરાશરે કહ્યું કે તને એની જો શરમ આવતી હોય તો લે, મારા તપોબળના કારણે એના પ્રભાવથી આ જગતમાં અંધારું પાથરી દઉં. અને ચારે બાજુ અંધારું પોતાના તપોબળના પ્રભાવથી ઋષિ પરાશરે પાથરી દીધું અને મત્સ્યગંધાની સાથે ભોગ કરી અને ઋષિ પરાશર કિનારે પહોંચ્યા. અંધકાર દૂર થયો. જ્યારે નાવમાંથી કિનારા તરફ ઋષિ પરાશર ઉતર્યા એટલે મત્સ્યગંધાએ પ્રણામ કર્યા, મહારાજ આ રીતે હવે મને છોડી દીધી, તરછોડી દીધી, હવે સમાજમાં મારું કોણ, મારો આધાર શું? ઋષિ પરાશરે વરદાન આપ્યું કે તારે ત્યાં એક દિવ્ય પુત્રની પ્રાપ્તિ થશે અને જગતમાં એ પૂજનીય થશે, આવું મારું તને વરદાન છે. અને સમય જતા એ મત્સ્યગંધા સત્યવતીના નામે ઓળખાયા અને એને ત્યાં જે પુત્ર થયા, એ પુત્ર એટલે વ્યાસ ભગવાન થયા, જે વેદવ્યાસ તરીકે જગવિખ્યાત થયા છે. અને એ વેદવ્યાસજીએ ભાગવત પુરાણની રચના કરી છે. વેદવ્યાસજીએ 1,00,000 મંત્ર વેદોના હતા એનો વિસ્તાર કર્યો છે. વેદોના 1,00,000 મંત્રમાંથી 3 વિભાજન કર્યા. એક જ્ઞાનકાંડનો વિભાગ બનાવ્યો, બીજો ઉપાસના કાંડનો વિભાગ બનાવ્યો, ત્રીજો કર્મકાંડ. 80,000 મંત્રો હતા એ જ્ઞાનકાંડના બનાવ્યા, 16,000 મંત્ર ઉપાસના કાંડના બનાવ્યા અને 4,000 મંત્ર એ કર્મકાંડના બનાવ્યા. આમ 1,00,000 મંત્રમાંથી 3 ભાગ કર્યા, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ અને કર્મકાંડ. પછી વેદોનો વિસ્તાર કરતા કરતા એણે શિષ્ય પરંપરા ઊભી કરી, 4 શિષ્યોને એણે વેદ ભણાવ્યા. આપણે ત્યાં પહેલા કોઈ શિષ્ય પરંપરા હતી નહીં, પણ વ્યાસજીએ એ પરંપરા ચાલુ કરી કે ભણવું અને ભણાવવું. અને 4 શિષ્યોને સૌથી પહેલા એમણે વેદ ભણાવ્યા એટલે એ દિવસ આજે આપણે ગુરુ પૂર્ણિમાના નામે ઓળખીએ છીએ. ગુરુ પૂર્ણિમાનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા.
कारण के भगवान व्यास जीए अहीं थी बनावानी प्रथा चालू करी। एटला माटे गुरु पूर्णिमा ने व्यास पूर्णिमा कहेवाय। चारे शिष्यों ने वेद भणाव्या, वेदों नो विस्तार करी अने 70 पुराणों नी रचना करी, पण छताय हजी मनमां शांति मळती नथी। सरस्वती नदीना किनारे बैठा छे, विचार कर्या કે 1,00,000 મંત્રમાંથી 3 કાંડમાં વિભાજન કર્યા, 70 પુરાણો રચ્યા, પણ હજી મારા મનમાં ક્યાંક અશાંતિનો ઉપદ્રવ છે। તમામ પ્રકારે આપણને બધું જ મળી જાય અને છતાંય હજી એવું લાગે કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, ત્યારે સમજવાનું કે હવે માત્ર ભક્તિ ખૂટે છે। ગઈકાલે આપણે એક સૂત્ર જોયેલું હતું કે ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા લાઈનસર હોય, છતાંય હજી મનમાં શાંતિ ન હોય તો સમજવાનું કે હવે ભગવાને માળા ફેરવવાનું કીધું, તો હવે ભજન કરવું જોઈએ। અહીંયા વેદવ્યાસજીના મનની અંદર ચિંતા વ્યાપી કે હું શું કરું તો મારા મનને શાંતિ મળે। અને બરાબર એ વખતે સરસ્વતી નદીના કિનારા ઉપર નારદ મુનિનું આગમન થાય છે। નારદજીએ વ્યાસજીને પૂછ્યું કે કેમ ચિંતિત દેખાવ છો? એટલે વ્યાસજીએ કહ્યું કે મેં આટલા પુરાણોની રચના કરી પણ હજી મારું મન અશાંત છે, કાંઈક તો કારણ છે। એટલે નારદજીએ કહ્યું કે એમાં શું ચિંતા કરવાની, જ્યારે પણ મન અશાંત હોય ત્યારે સમજવાનું કે જીવનમાં ભક્તિ હજી અધૂરી છે। જેના જીવનમાં ભક્તિ પરિપક્વ થઈ જાય એનું મન સદાય પ્રસન્ન રહે, એનું મન ક્યારેય અશાંત ન થાય। વેદવ્યાસજીએ કીધું પણ મેં તો આટલા પુરાણોની રચના કરી છે, આટલો વેદોનો વિસ્તાર કર્યો, છતાંય મારા જીવનમાં શું ખૂટે? એટલે નારદજીએ કહ્યું કે તમે ભક્તિનું નિરૂપણ હોય ને એવો કોઈ ગ્રંથ લખ્યો નથી, અને તમે એવો ગ્રંથ લખો કે જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયનો સમન્વય હોય। નારદજીએ કહ્યું કે મારા પિતા બ્રહ્માએ મને 4 શ્લોકમાં એક ભાગવત આપ્યું છે, એ 4 શ્લોકનું ભાગવત એટલે ચતુશ્લોકી ભાગવત કહેવાય, અને એ ભાગવત હું તમને આપું છું, તમે એનો વિસ્તાર કરો। અને નારદજીએ 4 શ્લોકમાં બ્રહ્માજીની પાસેથી જે ભાગવત લીધું હતું એ 4 શ્લોકનું ભાગવત એમને વ્યાસજીને આપ્યું, અને વ્યાસજીએ એ ભાગવતની રચના કરવા માટે યોગ્ય ઉત્તમ સ્થળની પસંદગી કરી બદ્રિકાશ્રમ ક્ષેત્ર। શ્યામાપ્રાસ નામનું સ્થળ કહેવાય છે બદ્રિકાશ્રમની અંદર, અને શ્યામાપ્રાસ નામના સ્થળની અંદર એક બોરડીના ઝાડની નીચે બેસી અને જે નારદજીએ 4 શ્લોક આપ્યા હતા એના 4 શ્લોકની અંદરથી 18,000 શ્લોકોનું નિરૂપણ કર્યું, અને જે બોરડીના ઝાડની નીચે બેસી અને એમણે ભાગવતની રચના કરી તે સ્થળનું નામ બદ્રીવન પાડવામાં આવ્યું। ક્યાં ભાગવતની રચના કરી છે? સરસ્વતી નદીનો પશ્ચિમ તટનો કિનારો કહેવાય, બોરડીનું ઝાડ હતું એની નીચે શ્યામાપાસ નામના સ્થળની અંદર બદ્રીવનમાં ભગવાન વ્યાસજીએ 18,000 શ્લોકો લખ્યા અને ભાગવત મહાપુરાણની રચના કરી। આ 18મું પુરાણ જે લખાયું તે શ્રીમદ ભાગવત મહાપુરાણ। બધું જ પ્રાપ્ત કરી લીધું, મનને શાંતિ મળી, પણ વળી એક અશાંતિ ઊભી થઈ કે આ બધું મેળવી લીધું પણ હવે આ કોઈકને આપવું જોઈએ, મારી પાસે પડેલું જ્ઞાન મારે શું કામનું, હું જે જ્ઞાન ભણ્યો છું એ મારે કોઈકને ભણાવવું જોઈએ, અને હું એવું જ્ઞાન કોઈને ભણાવું તો જગતના લોકો સુધી જ્ઞાન પહોંચાડે। એટલે વળી વિચાર આવ્યો કે એકાદ દીકરો હોય તો એ દીકરાને બધું જ્ઞાન આપી દઉં। મહાદેવનું આરાધન કર્યું, ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તપ કર્યું, ભગવાન મહાદેવ રાજી થઈ પ્રસન્ન થયા, વરદાન માગવાનું કહ્યું, એટલે વ્યાસજીએ માગ્યું કે મારે ઘેરે તમે દીકરો બનીને આવો। ભોળાનાથે કહ્યું કે તમારે ઘેરે દીકરો બનીને નહીં આવી શકું, અવતાર લેવાનું કાર્ય મારું નહીં। એ ભગવાન વિષ્ણુને
कार्य सौंपवामां आव्युं छे। हुं तमारो पुत्र बनीने आवी न शकुं, पण तमारे त्यां जे पुत्र थशे ई मारा अंश समान तेजस्वी पुत्र हशे। जाओ, हुं स्वयं तो ना आवुं, पण मारो अंश तमारे त्यां पुत्र तरीके प्रकट थशे। वरदान आपी महादेव कैलाश तरफ गया। आ बाजु आश्रम नी अंदर भगवान व्यास सुखपूर्वक निवास करवा लाग्या। अने हवे आपणने कथामां लई जाय छे कैलाश उपर, के ज्यां भगवान महादेव अने पार्वती जगदंबा सती बन्ने सत्संग करे छे। अने एमां पार्वतीए प्रश्न पूछ्यो के प्रभु मने अमर कथा संभळावो। महादेव जी कह्युं, देवी अमर कथा आपने अत्यारे न संभळावी शकुं, कारण के एकांत वाली जग्यामां ज आ कथा गवाय। कोई पण कदाच कुपात्र व्यक्ति कथा सांभळी गयुं तो, कथामां पण गईकाले आपणे जोयुं छे के पात्रता होय तो ज कथा अपाय, नहींतर कथा संभळावाय नहीं। कदाच हूँ कथा कहूँ ने कोई कथा सांभळी जाय ने एनामां पात्रता न होय तो कथामां श्रद्धाने बदले शंका करे, अने जो कथामां शंका थाय तो एनुं कल्याण न थाय। माटे देवी आपणे एकांत वाळी जग्यामां जईए अने त्यां हूँ तमने कथा कहूँ। एटले भगवान शिव अने पार्वती बंने एकांत वाळी जग्याए जवा माटे निकळे, हिमालयनी गुफामां जवा माटे निकळे। जता जता महादेव ने याद आयु के आ मस्तक ऊपर चंद्र बिराजा छे, कथा सांभळी जासे। एटले मस्तके थी चंद्र उतार्या अने कह्यु के अमे पाछा आवीए त्यारे तमने लई जईशु, त्यां सुधी तमे अमारी राह जुओ। जे जग्याए महादेवे चंद्र ने उतार्या ते स्थळनुं नाम चंदनवाड़ी पड्युं। त्यांथी आगळ गया तो कंठमां रहेला शेषनाग याद आव्या के आ पण कथा सांभळी जशे। એટલે મહાદેવે શેષનાગને પણ કંઠમાંથી ઉતાર્યા અને ત્યાં મૂક્યા, કહ્યું ફરી પાછા આવીએ ત્યારે તમને લઈ જઈશું। એ સ્થળનું નામ શેષનાગ પડ્યું। ક્યાંથી આગળ ગયા, એક હિમાલયના પહાડની અંદર ગુફામાં જઈ અને મહાદેવ અને ભગવતી પાર્વતી બંને સત્સંગ કરવા માટે અમર કથા ગાવા માટે બેસી ગયા। મહાત્માઓ આ સ્થળને અમરનાથની યાત્રા કહે છે। જે જગ્યાએ ભગવાન શિવજીએ પાર્વતીને અમર કથા સંભળાવી હતી એ સ્થળ એટલે અમરનાથની યાત્રા। અને અમરનાથની યાત્રાએ જે ગયા છે એને ખબર હશે કે જ્યારે ત્યાં જઈએ ત્યારે રસ્તામાં આ ચંદનવાડી અને શેષનાગ એવા સ્થળ રસ્તામાં આવે છે। અને હિમાલયના પહાડોમાં જઈ અને એક ગુફામાં ભગવાન મહાદેવ વક્તા તરીકે બિરાજ્યા અને જગદંબા પાર્વતી શ્રોતા તરીકે બિરાજ્યા। આ જગતના કોઈ પહેલા વક્તા હોય તો એ ભગવાન શિવજી છે, અને જગતના કોઈ પહેલા શ્રોતા હોય તો એ ભગવતી પાર્વતી છે। આ જગતમાં સૌથી કોઈ પણ પહેલા કોઈએ મહામંત્રનું જ્ઞાન કર્યું હોય, કોઈને ગાન કર્યું હોય અને ઉપદેશ કર્યો હોય તો એ પ્રથમ વક્તા મહાદેવ છે, કે જેણે ઓમકારનો જપ કરી અને આ જગતને મહામંત્ર અર્પણ કર્યો। આ જગતમાં જ્યારે કાંઈ જ નહોતું, આખી સૃષ્ટિમાં માત્ર જળ સિવાય કશું જ નહોતું, ત્યારે ભગવાન મહાદેવ અને પાર્વતી કથા તો કરતા જ હતા। ત્યારે પણ કથા તો ચાલતી જ હતી, પણ એક જ વક્તા હતા, એક જ શ્રોતા હતા, અને એ ભગવાન મહાદેવ વક્તા તરીકે જ્યારે પાર્વતીને ઓમકારનું જ્ઞાન કરતા, જ્યારે પાર્વતીને ઓમ નમઃ શિવાય મંત્રનું જ્ઞાન સમજાવતા, એ પ્રથમ વક્તા ભગવાન ભોળ્યોના। અને પાર્વતી પ્રશ્ન પૂછતા જાય અને ભગવાન મહાદેવ એને જવાબ આપતા જાય, મહામંત્રનો ઉપદેશ કરે। એ ગુરુજી મહારે મંત્રનો મહિમા, એ વખાણો ए
जी जना ऋषि मुने जपता हता जा ए हरि नोता चारे भेद मारे ए गुरु जी असल झुक मानो तोरे आधार ए 50 करोड़ मां दीदी निरंज हतारे निरा ए माथी शक्ति दर्शाने ए जी गुरु जी महारे मंत्रनो मोटो महिमानो वखाणो से समागम निरंजन वचन दीदारे दीदी उमैया ने वाज हो रे उमे तण पुरुष पर कट मणि ने कयो छे यादार ए शक्ति ए प्रमोद दीदारे केदी धरती माथे आवा बांध्या छे धर ए निज धरम तेदी साचो संसार प्रगट की दो रे जीरे गुरु जी नादरे आबुदनो छे विस्तार संसार प्रगट की दो रे आओ बोल्या बोल्या महामंत्र शिव जी ने दीदो रे चिरे गुरु जी महारे मंत्र नो मोटो महिमा ए वखाणो ब्रह्मना वेद मारे ए जना ऋषि मुनि जपता हता जो ने ए हरि होता चारे वेद मारे ए हरि होता चारे वेद मारे वेद मारे
મહાદેવે અમર કથા કહેવાનો પ્રારંભ કર્યો છે. પાર્વતી જગદંબા મહાદેવની પાસેથી કથા શ્રવણ કરે છે. આપણને એવી શંકા થાય અને થાવી જોઈએ કે આ તો સાક્ષાત જગદંબા છે, એને કથા ખબર ન હોય એવું બને. મહાદેવ એને કથા સંભળાવે અને પાર્વતીને જ્ઞાન થાય, આમ આમ ગળે ઉતરે એવી વાત નથી, પણ આપણને બધાને એ વાતમાં સંકેત કર્યો છે કે જ્યારે જ્યારે મને ને તમને સમય મળે ત્યારે આવી જ રીતે પતિ અને પત્નીએ બે જણાએ ઘરે જે કંઈ પણ ધર્મ ગ્રંથો આપણી પાસે હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, કોઈ મહાગ્રંથ હોય, તો એનું વાંચન શ્રવણ આવી રીતે કરવું જોઈએ. ઘણીવાર આપણને બધી વાતે ખબર હોય છતાંય એ સાંભળવાનો અને કહેવાનો એક આનંદ હોય. કથા કોને ખબર નથી કે રામાયણમાં શું આવે, ભાગવતમાં શું આવે, બધાને ખબર છે, છતાંય આપણને સાંભળવી ગમે છે. એનું કારણ છે કે એમાં સાક્ષાત પરમાત્મા બિરાજે છે. હું ઘણી વાર કથામાં એમ કહું કે કથા મંડપની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે કનૈયો આવીને બેઠો જ હોય છે, કોઈને કોઈ સ્વરૂપે આવે. આપણે એને જાણી શકતા નથી, એને ઓળખી શકતા નથી, એનો એક આનંદ હોય એટલા માટે અહીંયા કથાનું ગાન થઈ રહ્યું છે. પણ તમે બધાએ જાણો છો કે જ્યારે કથા થતી હોય ત્યારે આપણને સૌથી વધારેમાં વધારે વિઘ્ન કરતું એક તત્વ આવીને બેસે, એનું નામ છે નિંદર. કથા તમે સાંભળવા બેસો એટલે તમને નિંદર આવ્યા વગર રહે નહીં. એમ અહીંયા પાર્વતી પણ કથા સાંભળે છે પણ નિંદર આવી. પહેલા સમય એવો હતો કે જ્યારે કોઈ વક્તા કથા કરતા ત્યારે આંખ બંધ કરીને કથા કરતા, આંખો બંધ રાખીને સમાધિ અવસ્થામાં. આ ભાગવત પણ સમાધિ અવસ્થામાં જ લખાયેલું છે અને સમાધિ અવસ્થામાં એને ગાવું જોઈએ ભાગવત. એને એની કથા સમાધિ અવસ્થામાં જ થવી જોઈએ. એટલે આંખો બંધ રાખીને આપણે ત્યાં પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ આંખો બંધ રાખીને કથા કરતા, નીચું મુખ રાખીને બેસતા, કોણ આવ્યું ને કોણ ગયું ખબર જ ન રહે. એને તો બસ એક જ ભાવ હતો કે મારે મારા કનૈયાના ગુણગાન ગાવા છે, બસ એમ. સમાધિ અવસ્થામાં કોઈ વક્તા કથા કરતા હોય અને શ્રોતા સાથે સાથે આનંદ કરતા પ્રસન્નતાથી હરે 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 એવો હુંકારો ભણતા હોય. પહેલા આ પદ્ધતિ હતી, કોઈ વક્તા કથા કરતા ત્યારે શ્રોતાઓમાં હરે 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 એમ બોલાતું, એમ પાર્વતી પણ અહીંયા હોકારો ભણે છે હરે 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 હરે. પણ થોડીક કથા ચાલી ત્યાં વળી પાર્વતીને નિંદર આવે. નિંદર આવે તો એ કથામાં આવવાનું. હું ઘણી વાર એમ કહું કે કદાચ તમને નિંદર આવે, કથામાં આવીને તમને જોલું આવી જાય, અડધો કલાક સુઈ જાઓ, કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. સૌથી વધારે આનંદની વાત તો એ છે કે તમે બે પગ લઈને કથામાં આવી તો શક્યા છો ને. બાકી તો ઘણા ગામમાં કથા થતી હશે, ગામડે ગામડે ચોરે ચોરે લોકો બેઠા હશે, પણ કથામાં આવી શકતા નહીં હોય એ એના દુર્ભાગ્યની વાત છે. સદભાગ્યની વાત તો એ છે કે તમે કથામાં આવીને બેઠા, ભલે નિંદર આવી જાય પણ કથામાં એક વાર એક શબ્દ એક વાક્ય એક પ્રસંગ જો કાન પર અથડાઈ જાય તો ભવસાગર તરવાનો ક્યાંક ને ક્યાંક માર્ગ આપણા હાથમાં આવી જાય. અહીંયા પાર્વતીને નિંદર આવી, હોકારો ભણવાનું બંધ થયું. મહાદેવ તો આંખ બંધ છે, કથા કરે જાય છે, પણ આ દ્રશ્ય એક પોપટનું બચ્ચું બખોલમાં છુપાઈને જોવે છે કે માને નિંદર આવી ગઈ. મહાદેવ કથા કરે છે અને જોઈ કથામાં આમ હોકારો ભણવાનું બંધ થશે તો આ કથા અહીંયા વિરામ પામી જશે અને મને સાંભળવા નહીં મળે. એટલે માં પાર્વતીને બદલે પેલા પોપટના બચ્ચાએ હરે 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 હોકારો ભણવાનું ચાલુ કર્યું અને એમાં અચાનક મહાદેવની આંખ ખુલી અને પાર્વતીની સામે નજર પડી. જોયું તો પાર્વતી તો નિંદર કરે છે. એટલે મહાદેવને પ્રશ્ન થયો કે આ હોકારો કોણ ભણે છે? પાર્વતીને જો નિંદર આવી હોય તો આ હરે હરે ક્યાંથી સંભળાય છે? એનો અર્થ એ થયો, મહાદેવે કહ્યું કે જો અહીંયા કોઈ ત્રીજું વ્યક્તિ છે, કોણ હશે? ઉભા થઈને નજર કરી અને ખબર પડી કે એક પોપટનું બચ્ચું હોકારો ભણે છે. મહાદેવે હાથમાં ત્રિશુલ લીધું
કે છુપાઈને કથા સાંભળી જો પાત્રતા નહીં હોય તો શંકા થશે, એટલે હાથમાં ત્રિશુલ ઉપાડેલું જોયું એટલે પોપટનું બચ્ચું ગભરાયું, એકદમ ઉડી અને આવ્યું સીધું જ સરસ્વતી નદીના કિનારે, જે જગ્યાએ વ્યાસજીનો આશ્રમ છે. આશ્રમની અંદર પોપટનું બચ્ચું જતું રહ્યું. માતા અરણી વ્યાસજીના પત્ની એ સુતા છે, એનું મુખ ખુલ્લું રહી ગયું છે અને એના મુખની અંદર પોપટના બચ્ચાએ પ્રવેશ કરી લીધો. અને જેવું માતાના ઉદરમાં પોપટનું બચ્ચું ગયું, માતાએ મુખ બંધ કર્યું. હવે મહાદેવ આશ્રમમાં તો આવ્યા પણ દરવાજે ઉભા રહ્યા, અંદર ન ગયા. કારણ કે વ્યાસજી આશ્રમમાં હતા નહીં અને એ વખતે મર્યાદા હતી કે કોઈ પુરુષ ઘરમાં ન હોય અને સ્ત્રી એકલા હોય તો કોઈ બીજા પુરુષ આવે તો એનાથી જવાતું નહીં, અંદર પ્રવેશ થતો નહીં. દરવાજે ઉભા રહ્યા અને એટલી વારમાં વ્યાસજી પધાર્યા અને મહાદેવને દરવાજે ઉભેલા જોયા એટલે પૂછ્યું કે પ્રભુ આપ અહીંયા કેમ? બોલે એક પોપટનું બચ્ચું મારો અપરાધ કરી અને તમારા આશ્રમમાં આવ્યું છે, એ મને સોંપી દો. એટલે વ્યાસજીએ મહાદેવને પૂછ્યું કે પ્રભુ એ મારા આશ્રમમાં શું કામ આવ્યું હશે? મહાદેવે કહ્યું કે એને એટલો વિશ્વાસ હશે કે હું આ વ્યાસજીના આશ્રમમાં જાઉં ને તો નિર્ભય થઈ જાઉં, મને કોઈ મારી નહીં શકે, મને મહાદેવ કંઈ નહીં કરે. આ આશ્રમમાં આવ્યું ત્યારે એ તમારા ઉપર વિશ્વાસ મૂકીને આવ્યું હશે. એટલે વ્યાસજીએ કીધું કે તો પ્રભુ આપ ઈચ્છો છો કે હું વિશ્વાસઘાતી બનું? આ પોપટનું બચ્ચું જો મારા આશ્રમમાં મારા ઉપર ભરોસો મૂકીને આવ્યું હોય તો મારાથી એનો વિશ્વાસ તોડાય નહીં. પ્રભુ આપ કૃપા કરો, એ પોપટનું બચ્ચું હું તમને મારવા માટે મરવા માટે નહીં આપું, આપ કૃપા કરી આપ આપના સ્થાનકે બિરાજો. મહાદેવ પ્રસન્ન થયા, કહ્યું કે જ્યારે એ પોપટનું બચ્ચું માતાના ઉદરમાંથી બહાર આવશે ત્યારે તમારો દીકરો થઈને પ્રગટ થશે, જાઓ અને એટલો વિદ્વાન થશે કે આખા જગતને જ્ઞાન આપશે એવું પવિત્ર અને વિદ્વાન પુત્ર તમારે ત્યાં થશે. વરદાન આપીને મહાદેવ જતા રહ્યા. માતાના ઉદરમાં પેલું પોપટનું બચ્ચું વિચાર કરે, હવે મારે બહાર તો આવવું છે પણ કેવી રીતે આવું? અમર કથા મહાદેવ પાસે જ્યારે પોપટના બચ્ચાએ સાંભળી ત્યારે મહાદેવજી એમ બોલ્યા છે કે આ સંસારમાં જે જીવ આવે તે જો ભજન ચૂકી જાય અને હરિનું નામ ન લે તો તે જીવની અધોગતિ થાય અને એને માયામાં ફસાઈ જવું પડે. જેના ઉપર પરમાત્માની કૃપા થાય એને આ સંસારની માયા લાગુ ન પડે. આવું મહાદેવની પાસેથી આ પોપટના બચ્ચાએ સાંભળેલું એટલે એને ડર લાગ્યો કે જો હું બહાર આવું મને આ સંસારની માયા લાગુ પડે અને હું ક્યાંક અધોગતિએ જાઉં તો. એટલે માતાના ઉદરમાંથી પોપટનું બચ્ચું બહાર આવતું નથી. નિયમ પ્રમાણે 9 મહિને બાળકનો જન્મ થઈ જવો જોઈએ. એકાદ મહિનો, 10 મહિનો, 11 મહિના થઈ જાય તો એમ કહેવાય કે બે જીવ ઉપર ખતરો હોય, બાળક અને માં, આ બંનેનો પ્રાણ સંકટમાં છે એવું કહેવાય. પણ આજે આ પોપટનું બચ્ચું માના ઉદરમાં 1-2 વર્ષ નહીં 16 વર્ષ સુધી રહ્યું છે. જન્મ થવામાં એને ડર લાગ્યો કે હું જન્મ લઉં અને મને ક્યાંક સંસારની માયા લાગી જાય અને આ મારી અધોગતિ થાય તો, હું ભગવાનનું ભજન ભૂલી જાઉં તો. એને ડર લાગે છે પણ વળી વિચાર આવે છે કે જો 9 મહિને બાળકનો જન્મ થાય ન થાય તો માને પીડા બહુ વધી જાય અને હું તો 16 વર્ષથી માના પેટમાં છું, આ માને કેટલી પીડા થતી હશે. એટલે આખરે એ પોપટના બચ્ચાએ જન્મ લેવાનો નિર્ણય કર્યો અને તે પોપટનું બચ્ચું માતાના ઉદરમાંથી બહાર આવે છે. પોપટને સંસ્કૃતમાં શુક કહેવામાં આવે અને તે વ્યાસજીના પુત્ર શુકદેવ તરીકે પ્રગટ થયા છે. માતાના ઉદરમાંથી જેવા પ્રગટ થયા પોતાની નાળને ખભા ઉપર નાખી અને દોડવા લાગ્યા કે આ સંસારમાં ક્યાંક રહું તો મને માયા લાગે, તો મને મોહ જાગે અને મારી અધોગતિ થાય ને, એના કરતા ક્યાંક છુપાઈને ચાલ્યો જાવ, ન મને કોઈ સંસારીઓ જુએ કે ન કોઈ હું સંસારીઓને જોઉં, એવી કોઈ અદ્રશ્ય જગ્યાએ ચાલ્યો જાવ. અને પોતાના પુત્રને દોડતો જોયો એટલે વ્યાસજી એમની પાછળ દોડ્યા. હે પુત્ર ઊભો રહે, હે પુત્ર ઊભો રહે, આમ વંદના માર્ગ ઉપર પિતા અને પુત્ર દોડ્યા જાય. યમ પ્રવ્રજન તબ નુપે તબ પે કૃત્યમ
द्वैपायनो विरह कातर जुहाव पुत्रे त्वितन मयतयातरवोभिनेदु स्तम सर्वभूतरदयं मुनिमानतोस्मि। पिता इनी पाछळ दौड़ता दौड़ता एम बोले छे के हे पुत्र उभो रहे क्यां जाय छो। अने ए वखते गायो नु एक वृंद निकळ्यो अने गायो ने वाचा थई અને એમ બોલ્યા ગાયો કે હે એ વ્યાસજી આટલા વિદ્વાન થઈને આટલા પંડિત થઈને આટલા જ્ઞાની વ્યક્તિ છો અને પુત્રના મોહમાં કેમ આંધળા બની ગયા। ક્યારે અમારી સામે જુઓ ગાય પોતાના દૂધ પીવે છે, ક્યારે ગાય પોતાનું દૂધ પીવે છે, ગાય બીજાને માટે ઉપકારી જીવન જીવી જાય છે, ગાયનું દૂધ અમૃત છે, પણ ગાય પોતાનું દૂધ ક્યારેય પીતી નથી। અમે પરોપકાર માટે જીવી જાણીએ, જો ગાયો પરોપકાર માટે જીવતી હોય તો તમને તમારા દીકરા ઉપર મોહ કેમ જાગ્યો। ત્યાં તો વળી વૃક્ષોને વાચા થઈ, વૃક્ષો એમ બોલ્યા કે વ્યાસજી અમારી સામે જુઓ, ક્યારેય ઝાડવા પોતાના ફળ ખાય છે? જો જાડવાને પોતાના ફળ ઉપર આટલો બધો મોહ ન હોય, અમે ફળ ગમે તેટલું મીઠું ને મધુરું પરિપક્વ અમારી ડાળી ઉપર લટકતું હોય ને તો અમે જગત માટે આપી દઈએ છીએ, અમે ક્યારેય અમારા માટે એ ફળ રાખતા નથી। વ્યાસજી તમે તો વિદ્વાન વ્યક્તિ છો, તમને ખબર હોવી જોઈએ। અને વ્યાસજીનું શરમથી મુખ નીચું થયું, આશ્રમની અંદર પાછા આવ્યા અને પોતે જે ચાર શિષ્યોને વેદ ભણાવ્યા હતા એ ચારેય શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે મેં તમને જે ભાગવત ભણાવ્યું છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્લોકો ગાઓ। કારણ કે ભાગવતના શ્લોકોની અંદર એ તાકાત છે કે જે આ જગતનો જીવ બ્રહ્મમાં પડ્યો હોય, ભ્રાંતિમાં પડ્યો હોય, આ જગતનો જીવ માયામાં ને મોહમાં આંધળો બની અને ભટકતો હોય તો એને યોગ્ય અને ઉત્તમ પદ આપી શકે આ ભાગવતના શ્લોકોની તાકાત છે। એટલે ચારેય શિષ્યોને વેદવ્યાસજી આજ્ઞા કરી કે તમે કૃષ્ણ લીલાના શ્લોકો ગાઓ અને જે પુત્ર મારો આ વનની અંદર છુપાઈને ચાલ્યો ગયો છે ને એને શ્લોક સંભળાવો। એટલે વેદવ્યાસજીના ચારેય શિષ્યો નીકળ્યા છે ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા કરતા। ભાગવતજીના દસમા શ્લોકોના ગાન કર્યા છે કે ભગવાન કૃષ્ણ કેવા કૃપાળુ છે, ભગવાનના ગુણગાનો ગાતા વેદવ્યાસજીના શિષ્ય બોલ્યા છે અહો બકિયમ સ્તન કાલકૂટમ જિઘાં સયાપાય દદભ્યસાધ્વિ લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યા કમ વાદયાલુ શરણં વ્રજેમા કમ વાદયાલુ શરણં વ્રજેમા। કૃષ્ણલીલાના શ્લોકો ગાય અને શિષ્ય એમ બોલ્યા કે ભગવાન કૃષ્ણ કેટલા કૃપાળુ, કેટલા કૃપાળુ છે। પેલી પૂતના નામની એક રાક્ષસી ભગવાનને મારવા માટે આવી તો ભગવાને એને મારીને અધોગતિ ન થવા દીધી, ભગવાને એનો વધ કર્યો અને દિવ્ય લોકમાં મોકલી દીધી। નહીતર ધારે ભગવાન તો એની અધોગતિ કરાવી શકે, કારણ કે ભગવાનને મારવા માટે આવી છે, પણ ભગવાને એને દિવ્ય ગતિ આપી। જે ભગવાનને મારવા માટે આવે એને પણ ભગવાન કૃપા કરીને દિવ્ય લોકમાં સ્થાન આપે। આવું શિષ્ય બોલ્યા એટલે સુખદેવજીના કાન પર શબ્દ અથડાયા એટલે તરત જ બહાર આવીને પૂછ્યું કે તમે કોણ છો? બોલે અમે પરમ જ્ઞાની એવા વ્યાસજીના ચારેય શિષ્યો છીએ। બોલે તમે જે શ્લોકો ગાઈ રહ્યા હતા એ શેના હતા? બોલે ભાગવત મહાપુરાણના શ્લોકો છે। બોલે ભગવાન કૃષ્ણ એટલા બધા કૃપાળુ છે? બોલે હા, તો કે મારે પણ એ ભાગવતના શ્લોકો ભણવા છે। અને સુખદેવજી મહારાજને ચારેય શિષ્યો પાછા એમના પિતાજીની પાસે લઈ આવ્યા અને પછી સુખદેવજી મહારાજને વ્યાસજીએ જ્ઞાન આપ્યું છે। આ સુખદેવજીના પ્રાગટ્યની કથા છે।
કોઈ કોઈ પ્રસંગોમાં કોઈ કોઈ ધર્મગ્રંથોમાં એવી પણ કથા મળે કે યજ્ઞ પ્રજ્વલિત કરવા માટે જ્યારે વેદવ્યાસજી અરણીનું મંથન કરતા હતા, યજ્ઞ કાષ્ટ સામ સામે ઘસીને એમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, એવી રીતે જ્યારે અરણીના કાષ્ટનું સામ સામે મંથન થઈ રહ્યું હતું અને એ વખતે એક પોપટ નર અને માદા એનું જોડું એક વૃક્ષની ડાળી ઉપર બેઠેલું જોયું અને વ્યાસજીને કામ આવેગ થયો અને એ શુક્રબિંદુ અરણીના કાષ્ટ ઉપર પડ્યા અને એમાંથી શુકદેવનું પ્રાગટ્ય થયું, એવા પણ પ્રસંગો મળ્યા છે. અને વેદવ્યાસજીએ શુકદેવજી મહારાજને વેદોનો વિસ્તાર કરી જ્ઞાન આપ્યું અને જનક રાજાની પાસે ગુરુ ધારણ કરવા માટે મોકલ્યા કે આપ જાઓ મિથિલા નગરીની અંદર જનક રાજાને ગુરુ બનાવી લો. અને જનક રાજાની પાસેથી આધ્યાત્મ અને આત્મજ્ઞાનની શુકદેવજીએ પ્રાપ્તિ કરી. આ થઈ શુકદેવજી મહારાજના જન્મ પ્રાગટ્યની કથા. હવે આપણે પહોંચવું છે પરીક્ષિતના પ્રાગટ્ય સુધી. એટલે પરીક્ષિત અને શુકદેવજીનું મિલન થાય અને ત્યાં ભાગવતની પાછી ફરી કથાનો પ્રારંભ થાય. તો પરીક્ષિતના જન્મ પ્રસંગને જોવા માટે આપણે મહાભારતના પ્રસંગમાં પ્રવેશ કરવો પડશે. મહાભારતના પ્રસંગમાં પ્રવેશ કરતા પહેલા થોડી મહાભારત પ્રત્યેની ગેરસમજણો દૂર કરીએ. ઘણા લોકોને એવી માન્યતા હોય કે મહાભારત વંચાય નહીં, કોઈ કે મહાભારત સંભળાય પણ નહીં. શું કામ? તો કે ઘરમાં ઝઘડા થાય. લોકોને આવી ગેરમાન્યતાઓ અને એના કારણે આપણે એવા મહાગ્રંથોથી દૂર થતા જાય છે. ભાગવતજીનો મહાભારતનો જે ગ્રંથ છે, એકવાર જે એને વાંચે, એકવાર એને જે સમજે, એ જીવનમાં ક્યારેય ભૂલ નહીં કરે. અદ્ભુત ગ્રંથ છે. મહાભારતના એક એક પ્રસંગો મને તમને જીવનમાં કંઈક ને કંઈક સમજાવી જાય, કંઈક ને કંઈક ટકોર કરી જાય. મહાભારતના એક એક પ્રસંગોમાંથી આપણે બે બે પાત્રો છે, કૌરવ અને પાંડવ. કૌરવ 100 હતા અને પાંડવો 5 હતા. સૌથી પહેલા તો આપણને એ જ્ઞાન મળે છે કે દીકરો 1 હોય કે દીકરો 5 હોય કે દીકરા 1000 હોય, પણ જો એક સારો દીકરો મળી જાય તો ભવસાગર તરી પણ શકાય અને કદાચ કોઈ કુપાત્ર પુત્ર આપણા ઘરમાં આવી જાય, એનો સંગ ખોટો થઈ જાય તો આખા કુળને વિનાશ તરફ પણ લઈ જાય. કૌરવો 100 હતા, જો ધારે તો એના પિત્રોને નામ ઉજ્જવળ કરાવી શકે, પરંતુ કૌરવોએ માર્ગ બીજો લીધો અને પરિણામે આખું કૌરવ કુળ વિનાશના પંથે ચાલ્યું ગયું. અહીંયાથી મહાભારતના પ્રસંગનો પ્રારંભ કરીએ. મહાભારતમાં કયું પાત્ર ક્યાં ભૂલ કરે છે આપણને સીધું જ દેખાય છે. યુધિષ્ઠિર મહારાજ એવા સત્યવાદી હતા કે એક વેંત જમીનથી અધર એનો રથ ચાલતો. એક વેંત એવો સત્યવાદી વ્યક્તિ જ્યારે જુગટું રમવા બેસે, અરે ધન તો હારી જાય, રાજપાટ ભલે હારી જાય, પણ અધિકાર શું હતો રાજા યુધિષ્ઠિરનો કે દ્રૌપદીને દાવ પર લગાવે? એનો શું અધિકાર હતો કે એને દ્રૌપદીને દાવ પર લગાવ્યા? વાણીમાં જ્યારે વિનમ્રતા તૂટી જાય ત્યારે યુદ્ધ સર્જાય. દ્રૌપદી એમ બોલ્યા દુર્યોધન માટે કે આંધળાના આંધળા જ હોય ને. શું એક ધર્મરાજ યુધિષ્ઠિરના પત્ની પાંચાલી, જે દ્રુપદ રાજાના દીકરી, જે અયોની જ કહેવાય, યજ્ઞ કુંડમાંથી જેનું પ્રાગટ્ય થયું હોય, એની વાણીમાં આવી કડવાટ હોય? તો વાણીની વિનમ્રતા જ્યારે તૂટે ત્યારે યુદ્ધ સર્જાય. આ મહાભારત શીખવે વાણીમાં વિનય હોવો જોઈએ. જો નહીં હોય તો આજે યુદ્ધ સર્જાણું એ આપણા ઘરમાં થશે. મહાભારત આપણને એ શીખવે છે. તો આવો મહાભારત ની અંદર પ્રવેશ કરીએ. અથ શ્રી
महाभारत कथा हो कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द घोषित हुआ भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की ये कहानी सदियों से भी पुरानी एक ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी भारत की ये कहानी ઉત્સવ મનાવાઈ રહ્યો હતો અને છેલ્લું યુદ્ધ જ્યારે ભીમ અને દુર્યોધન નું થયું અને એમાં ભીમ ની ગદા દુર્યોધન ને વાગી અને દુર્યોધન ધરતી ઉપર ઢળી પડ્યો શરીર આખું દુર્યોધન નું લોહી થી ખરડાયેલું છે શરીર એકદમ પીડા પામે છે અને ધૂળમાં રગદોડાયેલો શરીર દુર્યોધન નું તરફડિયા મારતું પ્રાણ નીકળવાની તૈયારી છે પણ જીવ નીકળતો નથી સાંજ પડી ગઈ છે સૂર્ય અસ્ત થઈ ગયો છે અને અંધકાર છવાઈ રહ્યો છે અદભુત પ્રસંગો મહાભારતના જુઓ તમે એમ કહેવાય છે કે જેને જગતમાં બહુ પાપ કર્યા હોય એને અંતકાળે કેવી પીડા થાય આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ દુર્યોધન છે ઘણીવાર આપણને એવો વિચાર આવે લોકો એમ કહે કે દ્રૌપદી એમ બોલ્યા કે આંધળાના આંધળા જ હોય ને ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ ત્યાંથી મહાભારત ની શરૂઆત થઈ આવું લોકો કહે પણ મને કહેવા દો કે ઈ પેલા દુર્યોધન ક્યાં ડાયો હતો ઈ પેલા દુર્યોધન ક્યાં સજ્જન હતો બાળપણમાં જ્યારે નાના બાળકો હતા અને આશ્રમમાં ભણતા પાંડવો અને કૌરવો સાથે રમતા ત્યારે એને ભીમને ઝેર તો આપ્યું હતું ત્યારે એને ઝેર તો આપ્યું હતું અને ત્યારે એનામાં કુટિલતા તો હતી ત્યારે એના મતલબ મનમાં એ ભાવ તો હતો જ કે હું પાંડવો કરતા આગળ નીકળી જાઉં હું પાંડવો કરતા શ્રેષ્ઠ ગણાઈ જાઉં અને હું પાંડવોનું રાજ્ય લઈ લઈશ હું પાંડવોને રાજ્ય નહીં કરવા દઉં આ ભાવ તો એનામાં પહેલેથી હતો
એ બધોય ભાવ ક્યાંથી મળે છે? ક્યાંથી મળે? જે કુભાવ કહેવાય, જે દુષ્ટ બુદ્ધિ નો વિચાર કહેવાય, એ ક્યાંથી મળે? ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક આપણે મા બાપ પણ આપણી ફરજ ચૂકતા હોઈએ છીએ સાહેબ. ક્યાંક આપણે મા બાપ પણ સંતાનો પ્રત્યેની જે ફરજ હોય ને એ ચૂકતા હોઈએ છીએ. ખેર, કોઈ મા બાપ ક્યારેય પણ પોતાના સંતાનોને નબળો વિચાર આપતા નથી, પરંતુ ફરજ ત્યાં ચૂકાય છે જ્યારે પોતાના દીકરામાં નબળો વિચાર જોવે ત્યારે એના માવતર ક્યારેય એને ઠપકો પણ આપતા નથી. નબળો વિચાર કોઈ મા બાપ એને આપતા નથી, પણ જ્યારે કોઈ નબળો વિચાર જોવે ત્યારે એને ઠપકો આપતા નથી. દુર્યોધનની જે આ દશા થઈ છે એમાં ક્યાંક ધૃતરાષ્ટ્ર જવાબદાર હશે. ધૃતરાષ્ટ્રને આંખો નહોતી પણ કાન તો હતા ને. આંખો નહોતી, આંખે આંધળા હતા, પણ એને કાન તો હતા ને, સાંભળતા હતા તો ખરા ને. એને એ જાણ્યું તો છે ને કે મારો દુર્યોધન અવળા માર્ગે ગયો. એ વખતે જો ધૃતરાષ્ટ્રે દુર્યોધનને વાર્યો હોત તો કદાચ દુર્યોધનની આ જે દશા થઈ છે એ ન થાય. સાંજ પડી ગઈ છે, સૂર્ય અસ્ત થઈ ગયો છે, ધૂળની અંદર રગદોળાયેલું દુર્યોધનનું શરીર મરણાતોલ અવસ્થામાં પડ્યું છે, પ્રાણ નીકળવાની તૈયારી છે. એવા સમયે ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામાં ત્યાં આવે છે. આવીને દુર્યોધનને એમ પૂછ્યું કે મિત્ર, તારો પ્રાણ નીકળતો નથી, કઈ કારણ છે? કેમ તરફડિયા મારે છે? એટલે દુર્યોધન ધરતી ઉપર પડ્યો પડ્યો નિસાસો નાખતો નાખતો અશ્વત્થામાને એમ કહે છે કે હે અશ્વત્થામા, શું તું નથી જાણતો? તું નથી જાણતો કે મારે શું જોઈએ છે? આ પાંડવો વિજય પામી ગયા, મારે એ યુદ્ધમાં પરાજય થવું પડ્યું, આનાથી મોટું અપમાન બીજું શું હોય? હવે મારો પ્રાણ તરફડિયા મારે છે, એક જ ઈચ્છા બાકી રહી ગઈ હતી, પાંડવોને પરાજિત કરવાની, પાંડવોનું નિષ્કટંક રાજ્ય મારે લઈ લેવાનું અને હું એકલો રાજા બની બધું ભોગવી લઉં. પણ ઈચ્છા પૂરી ન થઈ, એક પણ પાંડવને હું મારી ન શક્યો. એટલે અશ્વત્થામા ગુરુ દ્રોણનો દીકરો, તેણે દુર્યોધનને એમ કીધું કે મિત્ર, શું કામ ચિંતા કરો છો? હું હજી તમારો મિત્ર બેઠો છું ને, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું પાંડવોને મારી નાખીશ. એટલે દુર્યોધને મરણ પથારીએ હાસ્ય કર્યું. પીડા થઈ રહી છે શરીરમાં, પણ છતાંય કટાક્ષ ભર્યું હાસ્ય કરીને અશ્વત્થામાને મેણું માર્યું કે મારો મિત્ર છો, આટલા 18-18 દિવસનું યુદ્ધ ચાલ્યું અને મેં તને આ યુદ્ધમાં કેટલીય વાર પાંડવોની સામે યુદ્ધમાં મોકલ્યો, ત્યારે એક પણ પાંડવને 18 દિવસમાં ન મારી શક્યો અને છેલ્લે મને આશ્વાસનના બે વેણ કહીને હારું લગાડવા આવ્યો. અત્યાર સુધી ક્યાં ગયો હતો? તો એકાદ પાંડવને તારા હાથે માર્યો હોત ને તોય મારું મરણ સુખેથી થાત, પણ આજ છેલ્લો શ્વાસ મારો ચાલી રહ્યો છે ત્યારે તું મને સારા વેણ બોલી અને આશ્વાસન દેવા આવ્યો. એટલે અશ્વત્થામાએ એમ કીધું કે મિત્ર, તું ઈચ્છા કરે અને આજ્ઞા કરે તો હમણાં પાંચેય પાંડવોને મારી નાખું. એટલે દુર્યોધને આંખ ખોલીને એમ કીધું કે મિત્ર, જો તારા મિત્રની મિત્રતાનું ઋણ અદા કરવું હોય અને મારો પ્રાણ સુખેથી નીકળે, આવું જો તું ઈચ્છતો હોય તો જા, પાંચેય પાંડવોને મારી નાખ અને પાંચેયના માથા કાપીને મારી પાસે લઈ આવ, તો જ માનું કે તું મારો મિત્ર છો, તો જ માનું કે તે મિત્રતાનું ઋણ ચૂકવ્યું છે. અને અશ્વત્થામા કહે છે કે મિત્ર, હમણાં આવું છું, પાંચેય પાંડવોને મારી નાખીશ. આમ પ્રતિજ્ઞા કરીને અશ્વત્થામા ત્યાંથી નીકળ્યો. રાત્રિનો સમય પસાર થવા લાગ્યો છે, અડધી રાત વીતી હશે. પાંડવો છાવણીમાં નિંદર કરે છે અને અશ્વત્થામા હાથમાં ખડગ લઈને આવે છે. પણ કહેવાય છે ને કે કૃષ્ણ સ્વયં જેનો પડછાયો બનીને રખેવાળી કરતો હોય એને બીક કોની હોય બાપ. પાંડવો તો નહીતર હજી ડર હોવો જોઈએ ને પાંડવોને કે હજી યુધિષ્ઠિર દુર્યોધનનો પ્રાણ નીકળ્યો નથી હો,
હજી જીવે છે, રણ મેદાનમાં તરફડિયા મારે છે, અને દુર્યોધન શું ન કરે કઈ કહી શકાય એવું નહોતું. એની કુટિલ નીતિ હતી, દુર્યોધન ની કદાચ હજી બેઠો થાય અને રાત્રે અંધારામાં કદાચ પ્રહાર કરી બેસે તો. પણ પાંડવો નિર્ભય થઈને સુતા છે છાવણીમાં. કારણ કે એનો રખેવાળ સ્વયં ભગવાન કૃષ્ણ છે. એને દીક કોની હોય? પણ કહેવાય છે ને કે કૃષ્ણ ભલે એનો રખેવાળ રહ્યો અને એ કૃષ્ણના ભરોસે પાંડવો નિંદર કરી ગયા, પણ કનૈયાને નિંદર થોડી આવે? કૃષ્ણને થોડી નિંદર આવે, એની રખેવાળી કરવા એને જાગવું પડે. અને એને ખબર પડી ગઈ કે પેલો અશ્વત્થામાં આવે. જો આ પાંચેય પાંડવો નિંદ્રાધીન અવસ્થામાં છે અને સુતેલાને મારી નાખશે તો મારા ઉપરનો પાંડવોનો ભરોસો તૂટી જશે. મારે આને બચાવવા જોઈએ. એટલે અડધી રાતે કૃષ્ણએ પાંડવોને જગાડ્યા અને એમ કીધું કે પાંડવો હાલો મારી હારે, સંધ્યા પૂજા કરવા નદી કિનારે જવું છે. પાંચેય પાંડવો આકાશ તરફ નજર કરે છે, ખબર પડ્યા કે હજી તો અડધી રાત થઈ છે, રાત પૂરી વીતી નથી, વહેલી પરોઢ થાય. અને કૃષ્ણ એમ કહે કે સંધ્યા પૂજા કરવા નદી કિનારે જવું છે તો હજી સમજ્યાની વાત છે, પણ અડધી રાતે કૃષ્ણ એમ કહે કે નદી કિનારે જવાનું સંધ્યા પૂજા કરવા, તો શંકા તો થાય. સવારનો સમય હોય, બપોરનો સમય હોય કે સાંજનો સમય હોય ને, નદી કિનારે સંધ્યા પૂજા કરવાનું કહે તો શંકા ન થાય, પણ અડધી રાતે નિંદરમાંથી જગાડીને કૃષ્ણ બોલે? પણ એક પણ પ્રશ્ન સામે નથી કર્યો કૃષ્ણએ પાંડવોએ. કારણ કે પાંડવો શ્રી કૃષ્ણને ગુરુ માને છે. અને એકવાર જેને આપણે ગુરુ ધારણ કર્યા હોય ને, એની વાત ઉપર આપણને એટલો ભરોસો તો હોવો જોઈએ કે કૃષ્ણ જેવો સમર્થ મહાપુરુષ જે દિવસે અડધી રાતે ઊભા થઈને સંધ્યા કરવાનું કહેતો હોય તો એમાં કંઈક તો કારણ હોય, કંઈક આપણા હિતની વાત હોય, કંઈક આપણા કલ્યાણ માટેની વાત હોય. નહીતર કૃષ્ણ જેવા સમર્થ વ્યક્તિત્વ આપણને અડધી રાતે જગાડીને સંધ્યા પૂજા કરવા લઈ જાય? આમાં કૃષ્ણનું રહસ્ય હશે એવું સમજી ગયા પાંડવો. પાંચે પાંડવો સાથે લીધા કૃષ્ણ, છાવણીમાંથી બહાર નીકળ્યા, વળી કૃષ્ણના પગ થંભ્યા. એક એક ડગલે ને પગલે એને કઈ રીતે પાંડવોની રક્ષા કરી છે તમે જોવો તો ખરા. એને એમ કીધું, ઉભારો પાંડવો, દ્રૌપદીને સાથે લઈ લ્યો ને. હવે પાંડવોને શંકા વધારે પડી કે સંધ્યા પૂજા કરવા જવાનું હોય તો પાંચ પાંડવો આવે સમજવાની વાત છે, પણ દ્રૌપદીનું અત્યારે અડધી રાત્રે ત્યાં શું કામ હશે? પણ પ્રશ્ન કર્યો નથી, દ્રૌપદીને સાથે લીધા છે અને સાથે પાંચ પાંડવો દ્રૌપદી ભગવાન કૃષ્ણ નદી કિનારા તરફ જાય છે. વળી કૃષ્ણના પગ થંભ્યા. પાંડવોને કીધું, તમે નદી કિનારે પહોંચો, હું આવું છું. અને કૃષ્ણના મનમાં વળી વાત યાદ આવી કે પાંચેય પાંડવોને તો મેં બચાવી લીધા, દ્રૌપદીને બચાવી લીધા, પણ એ પાંડવોના પાંચ દીકરા હજી છાવણીમાં છે, એ નિંદરધીન અવસ્થામાં છે, અને પેલો અશ્વત્થામાં આવે ને એને મારી નાખશે, એ માસૂમ એ નિર્દોષ બાળકોની હત્યા થશે. અને પાંડવો દુઃખી થાય એના કરતા લાવને જગાડી લઉં. એટલે કૃષ્ણ પાછા છાવણીમાં આવ્યા અને પાંચ દીકરાઓ પાંડવોના સુતા હતા, એ પાંચેય દીકરાઓને જગાડ્યા. કૃષ્ણએ કીધું કે તમે બધા અમારી સાથે આવો, પાંચે પાંડવો પણ અમારી સાથે આવે છે, નદી કિનારે જવું છે પૂજા કરવા માટે. એ પાંચેય દીકરાઓ જાગ્યા ખરા, પણ થોડા આળસ પ્રધાન હતા એટલે જાગીને પાછા સુઈ ગયા. કૃષ્ણને કહ્યું કે તમે જાઓ, અમે હમણાં આવીએ છીએ. ભગવાન કૃષ્ણે કપાળ પર હાથ દઈ નિસાસો નાખ્યો, કહ્યું કે જેને ભગવાન કૃષ્ણ પોતે જગાડવા આવે અને છતાંય સામે ચાલીને જે ભાગ્યના દરવાજા બંધ કરાવે એને કોણ બચાવે? સ્વયં ભગવાન જેને જગાડવા આવે અને છતાંય જે જાગી ન શકે એને કોણ બચાવે? ભગવાન નદી કિનારે પહોંચ્યા છે, આ બાજુ અશ્વત્થામાં હાથમાં ખડગ લઈને આવ્યો. અંધકાર છવાઈ ગયો છે, છાવણીની અંદર પ્રવેશ કર્યો છે, હાથમાં ખડગ ખેંચ્યું છે અને પાંચ
પાંડવોના જે દીકરાઓ સુતા છે અશ્વત્થામાં અંધારામાં ઓળખી શક્યો નથી અને એને મન થયું કે આ પાંચેય પાંડવો છે અને ખડગ ફેંકીને પાંચેયના મસ્તક કાપી નાખ્યા. પાંચેયના મસ્તક કાપીને દુર્યોધનની પાસે લઈ જાય છે અને દુર્યોધનને અવાજ કરીને કહ્યું કે હે મિત્ર દુર્યોધન, લે તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દીધી. તે કહ્યું તો ને કે પાંચેય પાંડવોને મારી નાખ તો જ તે મિત્રતાનું ઋણ ચૂકવ્યું ગણાય. લે આ પાંચેય પાંડવોને મારી નાખ્યા, હવે તો તારો પ્રાણ સુખેથી નીકળી જશે ને, હવે તારે સુકામતર ફડિયા મારવાના. અને વીજળીનો જબકારો થયો અને દુર્યોધનની આંખ ખુલી અને સામે નજર કરી તો પાંચ દીકરાઓ પાંડવોના નિર્દોષ બાળકોની હત્યા કરી અને અશ્વત્થામાં લાવ્યો હતો અને એ જોઈને દુર્યોધન નિસાસો નાખવા માંડ્યો. દુર્યોધન અજ્ઞાની તો નહોતો, જ્ઞાન તો એની પાસે ખૂબ હતું, પણ એમની પાસે રહેલું જ્ઞાન એને અવળા માર્ગે વાપર્યું હતું. બાકી અજ્ઞાની નહોતો. જુઓ છેલ્લા સમયે પણ દુર્યોધન એમ બોલ્યો, એ અશ્વત્થામા આ તે શું કર્યું? તું જોતો ખરા, તું પાંચ પાંડવોને નથી મારીને લાવ્યો, એના પાંચ નિર્દોષ બાળકોની તે હત્યા કરી નાખી અને હવે મને લાગે છે અશ્વત્થામા હું સુખેથી જીવી નથી શક્યો ને, સુખેથી મરી નહીં શકું. જા અશ્વત્થામા, મરતા મરતા એ તે મારા જીવનમાં એક બાળ હત્યાના પાપનું કલંક લગાડ્યું. કાલ સવારે કોઈ મારું નામ લેશે તો કહેશે કે પોતાનો પ્રાણ સુખેથી નીકળે ને એટલે નિર્દોષ બાળકોની હત્યા કરાવી નાખે. આવો હું પાપી કહેવાયશ જગતમાં, આવું કલંક મારે માથે લગાડ્યું, હવે મારો પ્રાણ સુખેથી કેમ નીકળશે? અને આ બાજુ ભગવાન કૃષ્ણનું રૂવાડું ફરકવા માંડ્યું. ખબર પડી ગઈ કે છાવણીમાં પાંચ પાંડવોના દીકરાની હત્યા થઈ ગઈ અને જ્યાં સંધ્યા પૂજા હજી ચાલુ છે ત્યાં જ કૃષ્ણ બોલી ઉઠ્યા, ચાલો પાંડવ પૂજા પૂરી થઈ ગઈ, હવે છાવણીમાં પાછા જતા રહે. વળી પાંડવોને એમ થયું કે કૃષ્ણે અડધી રાત્રે નદી કિનારે આવીને સંધ્યા પૂજાનું કહ્યું, હજી સંધ્યા પૂજા પૂરી થઈ નથી ત્યાં પાછું પાછા જવાનું કહે છે. પણ પાંચેય પાંડવો દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ છાવણીમાં આવ્યા અને દ્રૌપદીએ સામે નજર કરી તો પાંચ દીકરાઓ મસ્તક નથી એકલા ધડ પડ્યા છે અને કારની ચીસ નાખીને દ્રૌપદી કલ્પાંત કરવા લાગ્યા. પાંચેય પાંડવો આવી કૃષ્ણે આવીને જોયું તો ધડ પડ્યા છે, મસ્તક કપાયેલા છે અને ખબર પડ્યા કે અશ્વત્થામાં આવ્યો હતો અને પાંચેય દીકરાઓને મારી એના મસ્તક કાપીને લઈ ગયો છે. અર્જુન અને ભીમ બંને પ્રતિજ્ઞા કરીને ઉપડ્યા છે કે દ્રૌપદી, હમણાં જ તમારા પાંચેય પુત્રના હત્યારાને તમારી પાસે હાજર કરશું અને જો આમ નહીં કરીએ તો ફરી મુખ નહીં બતાવીએ દ્રૌપદી. અને અશ્વત્થામાને પકડી અને અર્જુન અને ભીમ લઈ આવ્યા અને દૂરથી દ્રૌપદીના ચરણની અંદર અશ્વત્થામાને ફેંક્યો. કહ્યું લે દ્રૌપદી, આ તારા પાંચેય દીકરાનો હત્યારો અશ્વત્થામા તારી પાસે હાજર કર્યો છે, હુકમ કરે તો આનું માથું હમણાં જ કાપી નાખો. પણ ત્યાં તો દ્રૌપદીએ પ્રણામ કર્યા, નહીં અર્જુન આને મારવો ન જોઈએ. અર્જુને કહ્યું કે પણ આ પાંચ દીકરાનો હત્યારો છે, એને બાળ હત્યાનું પાપ કર્યું છે. દ્રૌપદીએ કીધું કે વાત તો સાચી છે પણ આને નથી મારવું, આ તો વંદનને પાત્ર છે, એનું કારણ એક જાતનો બ્રાહ્મણ છે. બ્રાહ્મણને મારી નાખશું તો ક્યાંક આપણા પાંચ દીકરાઓ શું મરી ગયા એ પાછા આવશે? શું એ પાછા આવશે આને મારી નાખવાથી? ઉલટાની તકલીફ એ થશે કે આપણા જીવનમાં એક બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે જાતનો બ્રાહ્મણ છે ને એટલે એને ન મારવો જોઈએ. બીજું કારણ એ છે કે આપણા ગુરુદેવનો દીકરો છે આ.
અને ગુરુજીનો દીકરો એને આપણું શાસ્ત્ર ભાઈ કહીને બોલાવે, એને એને ગુરુપુત્રને ભાઈ કહેવાય, વંદન કરાય, એને મરાય નહીં. જો આને મારી નાખશું તો એક ભાઈની હત્યા કર્યાનું પાપ આપણા જીવનમાં લાગશે. અને ત્રીજું કારણ આને ન મારવો જોઈએ એનું એ છે કે હવે આના પિતા તો રહ્યા નથી. કૌરવ અને પાંડવોના યુદ્ધમાં એના પિતા ગુરુ દ્રોણ એ મૃત્યુ પામ્યા, એટલે આની મા એ વિધવા થઈ છે, અને એકમાત્ર વિધવા માનો આધાર આ અશ્વત્થામાં બચ્યો છે. જો આને મારી નાખીએ તો એ વિધવા માનો આધાર છીનવાઈ જશે, અને જે દિવસે એ માને ખબર પડશે કે મારો દીકરો પાંડવોએ મારી નાખ્યો તો એ વિધવા માનો આધાર છીનવાઈ જશે, અને એ નોધારી થઈ થાંભલીને ટેકે માથું ટેકવી અને નિસાસો નાખતી નાખતી એ વિધવા સ્ત્રી જે દિવસે તમને શ્રાપ આપશે ને તેથી દુનિયાની કોઈ તાકાત તમને બચાવી નહીં શકે. હે અર્જુન, આને મરાય નહીં, પ્રણામ કરાય. ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભલે જાતનો બ્રાહ્મણ છે પણ અપરાધ કરે તો એને દંડ તો થવો જોઈએ. એટલે બ્રાહ્મણને મારવા માટેના ઉપાય કૃષ્ણએ ત્યાં બતાવ્યા અને કહ્યું કે આની પાસેથી જે ધન છે એ લઈ લેવામાં આવે, એને માથે મુંડન કરાવવામાં આવે, અને એને અપમાનિત કરીને અહીંયાથી દેશ નિકાલ જો કરવામાં આવે તો એ મર્યા બરાબર જ કહેવાય. એટલે અશ્વત્થામાના મસ્તક ઉપર એક મણી હતો, એ અર્જુને પકડીને ખેંચી લીધો, એટલે એનું ધન એ પણ લેવાઈ ગયું. મણીની સાથે સાથે માથાના વાળ ખેંચાઈ ગયા, એટલે માથે મુંડન પણ થઈ ગયું, અને ત્યાંથી અપમાનિત કરી અને કાઢી મૂકવામાં આવ્યું. અને અપમાનિત થયેલો અશ્વત્થામા એને એને ભાગવતજીમાં આતતાઈ કહીને બોલાવ્યો. આતતાઈનો અર્થ થાય આતંકવાદી. આતંકવાદી એને કહેવાય કે જે પેટમાં વેર સાચવીને બેસે ને એને આતંકવાદી કહેવાય. જેના મનમાં બદલો લેવાની વૃત્તિ હોય એને આતંકવાદી કહેવાય. આ અશ્વત્થામાને બદલો લેવાની વૃત્તિ હતી, નક્કી કર્યું કે ગમે તેમ કરીને પણ આ જે અપમાન કર્યું છે ને એ અપમાનનો બદલો લઈશ. અને આ બાજુ પાંડવોને દ્રૌપદીને આશ્વાસન આપી ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને રાજગાદી સમર્પિત કરી છે. યુધિષ્ઠિર મહારાજને રાજ્ય તિલક કરી ભગવાન કૃષ્ણએ વિદાય માંગી કે પાંડવો તમારો વિજય થઈ ગયો, હવે મારે દ્વારિકા જવું છે. એટલે બધાય ભગવાન કૃષ્ણને રોકવાના પ્રયાસ કર્યા પણ ભગવાન રોકાયા નહીં, અને દ્વારિકા તરફ જવા માટે ભગવાન નીકળ્યા છે. સૌ કોઈ પાંડવો સ્નેહીઓ ભગવાનને વિદાય આપવા માટે નગરના ભાગોળ સુધી આવ્યા. આજે ભગવાને નગરના પાદરમાં રથ રોકાવ્યો અને ચારેય બાજુ નજર કરી પણ કોઈ કોઈક વ્યક્તિ એવી છે કે જે આજે ગેરહાજર છે. ભગવાન કૃષ્ણની આંખો એને શોધી રહી છે પણ નજરે ન ચડતા કૃષ્ણએ રથ આગળ ચલાવ્યો અને થોડાક આગળ ગયા ત્યાં વનના માર્ગ ઉપર એક વૃક્ષની નીચે જેને ભગવાન કૃષ્ણની આંખો શોધી રહી હતી તે મહિલા એટલે પાંડવોની માં કુંતાજી ઊભા છે. રથ પરથી ભગવાન નીચે કૂદ્યા અને ભગવાન કૃષ્ણ કુંતાજીને પ્રણામ કરવા માટે દોડ્યા, પણ ત્યાં તો કુંતાજી સામે ચાલીને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાને કહ્યું કે આપ મને પ્રણામ કરો એ બરાબર નથી, હું તમારા દીકરા જેવો છું, મારો તમારો ભાઈ અને ભત્રીજાનો નાતો, મારે તમને પ્રણામ કરવા જોઈએ માં. કુંતાજીએ કહ્યું કે કૃષ્ણ, આજ સુધી તમે મને પ્રણામ કર્યા છે અને મેં સ્વીકાર્યા છે, પણ આજે હું તમને પ્રણામ કરું છું એ ભાઈ અને ભત્રીજાના નાતે નહીં, ભાઈ અને ભત્રીજાના સંબંધે હું તમને પ્રણામ નથી કરતી. તો આજ મને ખબર પડી ગઈ છે કૃષ્ણ કે તમે કોણ છો. તમે જો ન હોત તો પાંડવો ક્યારેય વિજય પામી શકે એમ નહોતા. હું કૌરવોના યુદ્ધમાં જે યોદ્ધાઓ હતા એના એક એકના બળને જાણું છું.
એવા એક એક યોદ્ધાઓ હતા, એક આંખના પલકારામાં વિજય પ્રાપ્ત કરી શકે એમ હતા. પણ કૃષ્ણ તમારો સંગાત પાંડવોને હતો ને, એટલે કોઈ યોદ્ધા પાંડવોનો વાળ વાંકો કરી શક્યા નથી. માટે કૃષ્ણ આજ સુધી મેં ભલે તમને ન ઓળખ્યા, પણ હવે મને ખબર છે તમે બ્રહ્મ છો. હવે હું તમને જવા નહીં દઉં. ભગવાને કહ્યું મારે દ્વારિકા જવું છે. બોલે પ્રભુ જાઓ મને વાંધો નથી, પણ મને કંઈક આપતા જાઓ. શું જોઈએ છે? બે વચનો માગ્યા માએ, અને એક વચનમાં એવું માગ્યું કે આપ દ્વારિકા જવાનું છોડી અને હસ્તિનાપુર પાછા આવો અને મારા યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ કરો. કારણ કે જેમાં ધર્મ નહીં હોય ને, એ ગાદી એ સત્તા વિનાશનો તરસે. આપણે ત્યાં શબ્દ હતો પેલા રાજનીતિ, રાજધર્મ. રાજગાદી ઉપર બેઠા પછી પણ નીતિ અને ધર્મ જો ન ચૂકે તો વિનાશ અટકી જાય, અને નીતિ અને ધર્મ જો રાજગાદી ચૂકી જાય તો વિનાશનો પંથ આવી જાય. રાજ્ય સિંહાસન એ ઊંચું આસન છે. આ જગતના બે સૌથી મોટામાં મોટા અને ઊંચામાં ઊંચા આસનો છે, એક આસન છે એ વ્યાસાસન છે, અને એક આસન છે એ રાજ્યાસન છે. એક આસન એ વ્યાસાસન છે જેના દ્વારા જગતને સન્માર્ગ બતાવવામાં આવે છે, અને એક આસન છે એ રાજ્યાસન છે જેના દ્વારા સમાજનું પ્રજાનું સંચાલન થાય છે. આ બે ઊંચા આસનો છે, અને જો બે ઊંચા આસનો ઉપરથી ધર્મ ચૂકાઈ જાય, નીતિ ચૂકાઈ જાય, તો સમજવાનું કે આ પ્રજાનું અકલ્યાણ થાય, એનું અહિત થાય. કોઈ એક વ્યક્તિ ગામમાં ભૂલો પડે, એક વ્યક્તિ ગામમાં ભૂલો પડે, સામાન્ય માણસ હોય તો એને માર્ગ બતાડી શકાય. પણ કહેવાય છે કે ગામનો આગેવાન ભૂલો પડે તો, ગામનો મુખિયા એ ભૂલો પડે તો, એ માર્ગ ભૂલે તો. કાંડા ઉપર ઘડિયાળ બાંધીએ, કાંડા ઉપર આપણે ઘડિયાળ બાંધીએ છીએ, અને એ ઘડિયાળ બંધ પડી જાય એટલે સમય ખોટો બતાવે. ઘડિયાળ બંધ પડી જાય તો એ સમય ખોટો બતાવે, અને વ્યક્તિ સમય ચૂકે, માર્ગ ચૂકે. પણ એ કાંડા ઉપર બાંધેલી ઘડિયાળ જેણે બાંધી છે, એ એક જ વ્યક્તિ સમય ચૂકશે, એક જ વ્યક્તિ માર્ગ ચૂકશે. કારણ કે એ ઘડિયાળમાં એ પોતે એકલો જ જોવે છે. ગામ એ ઘડિયાળનું સમય જોવા આવતું નથી, પણ ગામમાં એક ટાવર ઊભો કર્યો હોય અને એ ટાવરમાં ઘડિયાળ હોય, અને એ જો બંધ પડી જાય અને ખોટો સમય બતાવે તો આખું ગામ ખોટા સમયે દોડશે, આખું ગામ ભૂલું પડશે. એમ જે ઊંચા આસન ઉપર બેઠા છે, જે રાજ્ય સત્તા સંભાળે છે, જે ધર્મ સત્તા સંભાળે છે, એ વ્યક્તિ જ્યારે ધર્મ ચૂકે અને નીતિ ચૂકે ત્યારે પ્રજાનું હિત ન હોય. કારણ કે એના આંગળી ચીંધેલા માર્ગે તો પ્રજાનું કલ્યાણ થતું હોય. એટલે કુંતાજીએ એ માગ્યું કે હું નથી ઈચ્છતી કે જે દશા કૌરવોની થઈ એ દશા મારા પાંચ દીકરાઓની થાય. કૌરવોમાં રાજ્ય સત્તા તો હતી, પણ સાથે ધર્મ અને નીતિ નહોતી, એટલે કૌરવો વિનાશના પંથે ગયા. હવે ઈ જ્ઞાન તમે મારા દીકરા યુધિષ્ઠિરને કરો કે જે રાજ્ય સત્તા ઉપર બેસવાનો છે એમાં જો ધર્મ ભળી જાય, નીતિ ભળી જાય, તો કોઈની તાકાત નથી કે રાજ્ય સત્તા ઉપર પ્રહાર પણ કરે. કોઈની તાકાત નથી. ઈ જ્ઞાન આપો તમે એને કે કેવી રીતે રાજ્ય કરવું જોઈએ. ભલે બીજું વરદાન માગો, ભગવાને કુંતાજીને કીધું. બીજા વરદાનમાં કુંતાજીએ જે માગ્યું છે અદ્ભુત માગ્યું, અદ્ભુત માગ્યું. કુંતાજીએ બીજા વરદાનમાં દુઃખ માગ્યું કે ભગવાન મારા જીવનમાં અપાર દુઃખ આવે આવું મને વચન આપો.
कारण कारण के भगवान मैं जाण्यू छे, मैं सांभळ्यू छे, मैं जोयू छे के जेने जेने बहु सुख मळी जाय छे ने ई भगवान ने भूली जाय छे अने हूँ पण प्रभु तमने भूलवा नथी मांगती। एवा सुख ने मारे शू करवू छे जे मने मारो कृष्ण भूलावी दे। એવા સુખને મારે શું કરવું છે જે મારે મારે કૃષ્ણની ભક્તિ ભૂલાવી દે। હું એવી સંપત્તિ નથી ઈચ્છતી કૃષ્ણ કે જેનાથી મારી અધોગતિ થાય। ભલે દુઃખ આવે, મારે રડવું પડે, તો હે કૃષ્ણ રડવા માટે તૈયાર છું। કદાચ પીડા સહન કરવી પડે તો હું પીડા સહન કરવા તૈયાર છું। આ જીવન દુઃખમાં જીવવા તૈયાર છું, પણ કૃષ્ણ તારી ભક્તિ ભૂલવા તૈયાર નથી। કૃષ્ણ તારી ભક્તિ હું ભૂલીશ નહીં, મને એવું વચન આપ કે અપાર આજે હું ને તમે જે ભગવાનની પાસે માંગીએ છીએ, ભગવાન મને સુખી કરી દો, મને સુખી કરી દો, એના કરતા ઉલટું માંગી લીધું, એના કરતા ઉલટું માંગી લીધું, ભગવાન દુઃખ આપો, ભગવાને કહ્યું તથા। અને કુંતાજી ભગવાન કૃષ્ણ બંને પાછા આવ્યા હસ્તિનાપુરમાં અને પાંડવો રાજી થયા કે વાહ, પ્રભુ દ્વારિકા જવાનું કહીને ગયા હતા પણ ભગવાન પાછા પધાર્યા છે। એટલે વળી કુંતાજીને એમ થયું કે મારા વચનને વશ થઈને આવ્યા હો। અર્જુનજીએ કહ્યું કે મારા મિત્ર છે ને, એક મિત્ર બીજા મિત્રથી જુદો ન પડી શક્યો ને એટલે આવ્યા। વળી પાછા નકુલ અને સહદેવ બોલ્યા કે મને અમને બહુ વહાલ કરે છે ને એટલે આવ્યા। યુધિષ્ઠિર બોલ્યા કે મને રાજધર્મ સમજાવવા આવ્યા, પણ ભગવાને કહ્યું કે કોઈ માટે નથી આવ્યો, મારે હજી એક કામ બાકી છે। કયું કામ? બોલે પિતામહ ભીષ્મ હજી બાણ શૈયા ઉપર સુતા છે, એનો અંતકાળ નજીક છે અને એને દર્શન આપવાના મારે બાકી રહી ગયા છે એટલે આવ્યો છું। માટે ચાલો પાંડવો દ્રૌપદીને સાથે લઈ લ્યો અને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની યાત્રા કરીએ। બહુ બહુ અદ્ભુત શબ્દ વાપર્યો છે કૃષ્ણે કે ચાલો કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની યાત્રા કરીએ। હવે વિચાર તો આવે આપણને કે જ્યાં અસંખ્ય હિંસાઓ થઈ ચૂકી હોય, કૌરવો અને પાંડવોની સેનાના લાખો યોદ્ધાઓ મૃત્યુ પામી ચૂક્યા હોય અને એના મરદાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય અને જ્યાં યુદ્ધ ખેલાયું હોય એ યુદ્ધ ભૂમિને યાત્રા કહેવાય। પણ અહીંયા એમ શબ્દ વાપર્યો કે ચાલો કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની યાત્રાએ જઈએ, પણ કૃષ્ણએ એ અર્થમાં કીધું છે કે જવું છે પિતામહ ભીષ્મના પાસે, તો જે એક દિવ્ય પુરુષ છે, એક મહાપુરુષ છે, એક આ જગતની મહાન હસ્તી છે, એના દર્શન માટે જતા હોય ને તો એને યાત્રા જ કહેવાય। પિતામહ ભીષ્મ તમારા માટે બાપ જેવો હતો, પિતામહ ભીષ્મ કૌરવો અને પાંડવોની સેનામાં ભલે પક્ષ ગમે તે હોય ધર્મના આશરે હતો, એનામાં ધર્મ ક્યારેય ચૂકાયો નથી। ભલે કૌરવોના પક્ષે યુદ્ધ કરતા હતા, પણ જ્યારે જ્યારે પાંડવો ઉપર બાણ છોડ્યા છે ને ત્યારે ત્યારે પિતામહ ભીષ્મ બોલ્યા છે કે પાંડવોનો જય થાવ, પાંડવોનો જય થાવ, અને આવા મહાપુરુષના દર્શને જાતા હોય ને તો એને યાત્રા જ કેવી જોઈએ। એટલે કૃષ્ણએ યાત્રા શબ્દ વાપર્યો છે। પાંચ પાંડવો, દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મની પાસે આવે છે, જ્યાં બાણ શૈયા ઉપર પિતામહ ભીષ્મ સૂતા છે, અર્જુનના બાણ પિતામહ ભીષ્મને વાગ્યા છે, એક એક રૂવાડાઓ જાણે વિંધાઈ ચૂક્યા છે, શરીરમાંથી લોહી પરુ ધરતી ઉપર પડી રહ્યા છે અને આવી બાણની પથારી ઉપર પિતામહ ભીષ્મ સૂતા છે। અને એવા પિતામહ ભીષ્મએ કૃષ્ણના પગલાનો અવાજ સાંભળ્યો અને પગરો ઓળખી ગયા કે કનૈયો આવ્યો, અને જેવા ભગવાન કૃષ્ણ નજીક પહોંચ્યા છે આંખો ઉગાડી કૃષ્ણને સામે ઉભેલા જોયા, કૃષ્ણ આવી ગયા, એટલે કૃષ્ણએ કહ્યું હા દાદા, મેં તમને વચન આપ્યું હતું કે અંતકાળે હું તમને દર્શન આપવા આવીશ અને એટલા માટે
તમારું વચન પૂર્ણ કરવા માટે આવ્યો છું. હે દાદા, તમે મને બહુ વાલા છો. એટલે પિતામહ ભીષ્મએ થોડી વધારે આંખો ઉગાડી અને કૃષ્ણને એમ કહ્યું કે કૃષ્ણ એક વાત સાંભળી લેજો. અદ્ભુત વાક્ય દાદા ભીષ્મ બોલ્યા કે કૃષ્ણ એક વાત સાંભળી લેજો કે મારે ને તમારે સંબંધ છે, મારે ને તમારે સંબંધ છે, મારે ને તમારે નજીકનો નાતો છે. ઈ સંબંધના નાતે જો તમે મને મુક્તિ આપવાના હો તો એવી મફતની મુક્તિ મારે જોતી નથી. જાઓ, એવી મફતની મુક્તિ મારે જોતી નથી. મને મારા કર્મથી મળતી હોય તો આપો, નહીતર કાંઈ નહીં. એટલે કર્મના સિદ્ધાંતોની વાત થઈ એટલે કૃષ્ણએ દ્રૌપદીની સામે જોયું અને દ્રૌપદીએ કૃષ્ણની સામે જોયું અને બંને એકબીજાની સામે જોઈને હસવા માંડ્યા. મંદ મંદ મુસ્કાન કરવા લાગ્યા, હોઠમાં મલકાણા. એક દિવ્ય પુરુષ, એક મહાપુરુષ આ ધરતી ઉપરથી વિદાય થતો હતો. એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. બાણની પથારીએ એને પીડા થઈ રહી છે અને એવા સમયે દ્રૌપદી અને કૃષ્ણ હસે, આ કઈ યોગ્ય તો ન કહેવાય. એવા સમયે શોક થવો જોઈએ, એવા સમયે રડવું જોઈએ, રુદન થવું જોઈએ. શોકાતુર વાતાવરણની વચ્ચે જ્યારે કૃષ્ણ અને દ્રૌપદી બે એકબીજાની સામ સામે જોઈને હસવા માંડ્યા ત્યારે દાદા ભીષ્મએ કૃષ્ણને પૂછી લીધું, કૃષ્ણ હું જાણું છું કે તમે દ્રૌપદીની સામે જોઈને હસો છો, અહીંયા ઉભેલામાં કોઈને ખબર નહીં પડી હોય પણ મને ખબર છે. હો કૃષ્ણ, કોઈ સાધારણ વ્યક્તિત્વ તો નથી કે કોઈના અંતકાળે પ્રાણ નીકળતો હોય ને એને હસવું આવે. આટલો કોઈ મૂર્ખ વ્યક્તિ તો નથી. કૃષ્ણ તો સમર્થ વ્યક્તિત્વ છે. આ જગતને જેણે ઉત્પન્ન કર્યું, પાલન કર્યું અને સમયાંતરે સંહાર પણ એ જ કરનારો હોય તો એ એટલું તો જાણતો જ હોય ને કે હસવાનું ટાણું નથી. તો કૃષ્ણ, મને ખબર છે કે અત્યારે મેં તમને કહ્યું કે મને મારા કર્મથી મુક્તિ મળતી હોય તો આપો. આ કર્મના સિદ્ધાંતોની હું વાત કરી રહ્યો છું ત્યારે તમે મને એ વાત દ્રૌપદીની સામે જોઈ હસીને યાદ પાવી રહ્યા છો કે જ્યારે વરસભાની અંદર દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે દ્રૌપદી મારા શરણે આવી હતી અને પોતાની લાજ બચાવવા માટે પ્રાણની ભીખ માંગતી હતી. તો ત્યારે એ સભામાં હું બેઠો હતો. દુશાસન દ્રૌપદીનો ચોટલો પકડીને ઢસડીને જ્યારે કૌરવોની સભામાં લઈ આવે છે ત્યારે દ્રૌપદી બધાયના શરણે જાય છે, બધાયના શરણે જાય છે કે મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. અને એ વખતે દાદા ભીષ્મ પણ એ સભામાં બેઠા હતા અને દાદા ભીષ્મની પાસે પણ દ્રૌપદી ગઈ છે. અને ત્યારે જો દાદા ભીષ્મએ હુકમ કર્યો હોત ને કે ખબરદાર કોઈ દ્રૌપદીને હાથ ન લગાવે તો હાથ લગાવવાની વાત તો એક બાજુ રહી પણ કોઈ દ્રૌપદીની સામે આંખ ઊંચી કરીને જોઈ પણ શકત નહીં. પણ ત્યારે દાદા મૌન બેસી રહ્યા અને માત્ર એટલું જ બોલ્યા છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી, જે કંઈ પણ યોગ્ય નથી. કદાચ હે કૃષ્ણ, તમે મને એ વાત યાદ અપાવવા આવ્યા છો કે શું? આજે હું કર્મના સિદ્ધાંતની વાત કરું છું ને એમ કહું છું કે કર્મથી મળે તો મુક્તિ આપો, મફતની નહીં. તો જો એ વાત તમે મને યાદ અપાવતા હો ને એમ કહેતા હો કે ત્યારે તમારા કર્મના સિદ્ધાંતોનું જ્ઞાન ક્યાં ગયું હતું? તો સાંભળી લ્યો કૃષ્ણ, ત્યારે હું દુર્યોધનના ઘરનું અનાજ ખાતો હતો ને, ત્યારે હું પાપીના ઘરનું અનાજ ખાતો હતો એટલે મારી શાન ઠેકાણે નહોતી. પણ આજ અર્જુનના બાણ મારા શરીરમાં વાગ્યા છે અને લોહી પરુ ધરતી ઉપર પડી ચૂક્યા છે. મને લાગે છે કે હવે એ દુર્યોધન પાપીના ઘરનું અન્ન અને એનું બનેલું લોહી મારા શરીરમાંથી નીકળી ગયું ને એટલે મારી શાન ઠેકાણે આવી ગઈ છે. એટલે કૃષ્ણ મને તમે યાદ આવ્યા.
તમે મને વચન આપ્યું હતું કે અંત કાળ આવશે ત્યારે હું તમને વરદાન દર્શન આપીશ. ક્યારે આપ્યું છે ભગવાન કૃષ્ણએ? તો કે જ્યારે 10 દિવસનું યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું અને 10 દિવસ સુધી યુદ્ધના સેનાપતિ તરીકે દાદા ભીષ્મ દુર્યોધનના પક્ષમાં રહીને યુદ્ધ કરતા હતા અને 10મા દિવસે દુર્યોધને શંકા વ્યક્ત કરી. દાદાને એમ કહ્યું કે દાદા મને લાગે છે કે તમે 10 દિવસ સુધી જો કોઈ પાંડવોને મારી શક્યા ન હોય તો હવે મારો પરાજય નક્કી છે, હવે પાંડવો મને મારી નાખશે. એટલે દાદા ભીષ્મએ કહ્યું, દુર્યોધન તને તારા પ્રાણની જો ચિંતા હોય કે હું મરી જઈશ તો એક કામ કર, આજે સાંજે યુદ્ધ વિરામ પામે અને જ્યારે હું મારી છાવણીમાં ધ્યાનમાં બેઠો હોઉં, સમાધિમાં બેઠો હોઉં, ત્યારે તારી પત્ની ભાનુમતીને વરદાન લેવા માટે મારે ત્યાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ કે અખંડ સૌભાગ્યવતી ભવ, પછી તો કોઈ તને મારી નહીં શકે. અને દાદા ભીષ્મનું એ તપ હતું કે એકવાર એના મુખમાંથી આશીર્વાદ નીકળી જાય કે અખંડ સૌભાગ્યવતી ભવ તો દુર્યોધનને કોઈ મારી જ ન શકે, ભાનુમતી વરદાન લઈ લે. એટલે દુર્યોધને જઈને એની પત્ની ભાનુમતીને વાત કરી કે દાદા ભીષ્મની પાસે જવાનું વરદાન લેવા માટે, અને ભાનુમતી શૃંગાર કરવા લાગ્યા. સાંજ પડી છે, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, થોડો થોડો અંજવાળો ને થોડો થોડો અંધકાર છવાયો છે. એવા સમયે જ્યારે ભાનુમતી પોતાના ઓરડામાં શૃંગાર કરે છે ત્યારે કૃષ્ણને ત્યાંથી નીકળવાનું થયું. એટલે કૃષ્ણએ આવીને ભાનુમતીને પૂછ્યું કે ભાનુમતી ક્યાંય બહાર જવાનું છે? સૂર્ય ઢળી ચૂક્યો છે, અંધારું થવાની તૈયારી છે અને શૃંગાર કેમ કરો છો? એટલે ભાનુમતીએ કહ્યું કે હા, મારે દાદા ભીષ્મની પાસે જવાનું છે. કેમ? બોલે વરદાન લેવાનું છે, અખંડ સૌભાગ્યવતી ભવ, આવું દાદા મને વરદાન આપશે. એટલે મારા પતિ દુર્યોધનને મૃત્યુનો ભય નહીં રહે. પણ કૃષ્ણના તરંગો મંડ્યા જાગવા. એને વિચાર આવ્યો કે જો આને વરદાન મળી જાય તો દુર્યોધન ક્યારેય મરે નહીં, અને જો દુર્યોધન ક્યારેય મરે નહીં તો અધર્મનો વિનાશ કેમ થાય? એટલે આને વરદાન ન મળે એવું કંઈક કરવું જોઈએ. એટલે ભાનુમતીને ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભાનુમતી સાંજ પડી ગઈ છે, અંધારું થવાની તૈયારી છે, અને તમે અત્યારે જાઓ અને દાદા ભીષ્મ ધ્યાનમાં બેઠા હોય અને તમે ત્યાં જઈને કદાચ ધ્યાન ભંગ કરો અને દાદા વરદાન આપવાને બદલે શ્રાપ આપે તો. એટલે ભાનુમતીને વાત તો સાચી લાગી કે કદાચ દાદા શ્રાપ આપી દેશે તો શું થશે. એટલે કૃષ્ણને પૂછ્યું કે તો શું કરવું જોઈએ? બોલે વહેલી પરોઢે સવારમાં જાઓ તો દાદા પ્રસન્ન ચિત્તે બેઠા હોય અને એકને બદલે બે વરદાન આપી દે. ભાનુમતી સ્ત્રી સ્વભાવ, ભોળું હૃદય, એકને બદલે બે વરદાન મળી જાય એવા લોભમાં વાત માની લીધી. તો કહે છે કે કાલે સવારમાં જઈશ, અને તરત જ કૃષ્ણ ત્યાંથી નીકળ્યા અને સીધા જ આવ્યા દ્રૌપદીની પાસે. આવીને કહ્યું કે દ્રૌપદી ચાલો મારી સાથે. ક્યાં? બોલે દાદા ભીષ્મની છાવણીમાં જવાનું છે, રસ્તામાં બધું સમજાવી દઈશ. ભલે. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સાથે લઈ દાદા ભીષ્મની છાવણીમાં જવા માટે નીકળ્યા. પણ અંધકાર થઈ ગયો છે એટલે અંજવાળું થાય એ માટે એક ફાનસ દીવડો હાથમાં લીધો. રસ્તામાં દ્રૌપદીને સમજાવે છે કે સાંભળો દ્રૌપદી, દાદાની છાવણીમાં જવાનું અને તમે દાદા ભીષ્મને જેવા પ્રણામ કરશો એટલે તરત જ દાદા તમને વરદાન આપશે, અખંડ સૌભાગ્યવતી ભવ. મૌન અવસ્થામાં જવાનું, કાંઈ બોલવાનું નથી. જેવું દાદા તમને વરદાન આપે એટલે તરત જ ત્યાંથી નીકળી જવાનું. ભલે. કદાચ દાદાની આંખ ખુલે અને તમને જોઈ જાય તો તરત જ દાદા પૂછશે
કે દ્રૌપદી એકલા આવ્યા, અંધારું થઈ ગયું છે, કેમ એકલા આવ્યા? તો હું તમારી સાથે આવ્યો છું એવું તમારે કહેવાનું નથી. હું અંદર નહીં આવું, હું બહાર ઉભો રહીશ દરવાજો. હું તમારી સાથે આવ્યો આવું તમારે દાદાને કહેવાનું નથી. ભલે ભલે, કદાચ એવી ફરજ પડે, દાદા છે હુકમ કરે તો જવાબે આપવો પડે, કદાચ એવી ફરજ પડે કે જવાબ આપવો પડશે તો હું દરવાજે ઉભો છું એવું કહેવાનું નહીં. ભલે, મૌન અવસ્થામાં દાદાને ખબર ન પડે એવી રીતે જવાનું. જતા જતા કૌરવોની છાવણી આવી એટલે દ્રૌપદીએ પગમાં જે પગરખા પહેર્યા હતા એનો અવાજ આવ્યો. કૃષ્ણએ કહ્યું કે દ્રૌપદી તમારા પગરખાનો અવાજ આવે છે, એ અવાજ સાંભળીને જો કદાચ કોઈ કૌરવોમાં જાગી જાય અને એને ખબર પડે કે ભાનુમતીને બદલે દ્રૌપદી આવે છે અને દાદાને ખબર પડી જાય તો પગરખા કાઢી નાખો, કોઈને ખબર ના પડે. અને દ્રૌપદીએ પગરખા કાઢ્યા, કૃષ્ણએ હાથમાં લીધા. એક હાથમાં દ્રૌપદીના પગરખા, એક હાથમાં ફાનસ, અને આવ્યા દાદા ભીષ્મની છાવણી તરફ. દરવાજે ઉભા રહી અને કૃષ્ણએ ઈશારો કરીને કીધું કે જાઓ, દાદા ધ્યાનમાં બેઠા હશે, કાંઈ પણ બોલ્યા વગર આશીર્વાદ મેળવીને પાછા આવી જાઓ. ભલે. અને દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કર્યા. દાદા ભીષ્મ ધ્યાનમાં બેઠા હતા અને પગલાનો અવાજ સાંભળ્યો. દાદા ધ્યાનસ્થ સમજી ગયા કે ભાનુમતીને મેં વરદાન લેવાનું કહ્યું છે, આવ્યા હશે. જેવો પગરવ નજીક આવ્યો એટલે તરત જ દાદા ભીષ્મ એમ બોલી ઉઠ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. પણ દ્રૌપદી સ્ત્રી સ્વભાવને એટલે એનાથી રહેવાયું નહીં, બોલાઈ ગયું કે દાદા દ્રૌપદી તમને પ્રણામ કરે છે. અને કૃષ્ણએ વિચાર કર્યો કે લે ના પાડી હતી તોય બોલ્યો, દ્રૌપદી તમને પ્રણામ કરે એ શબ્દ જ્યાં દાદાએ સાંભળ્યો, આંખ ખોલી સામે જોયું તો દ્રૌપદી ભાનુમતીને બદલે દ્રૌપદી આવ્યા એ વાતનો દાદાને આનંદ થયો. કારણ કે પોતાનું વરદાન યોગ્ય જગ્યાએ ગયું છે. એટલે દાદા ભીષ્મએ તરત જ પૂછ્યું કે દ્રૌપદી અત્યારે તમે કેમ આવ્યા? આપણે ત્યાં કુળનો રિવાજ છે કે સાંજ પડે અંધારું થઈ જાય તો આપણી કુળવધુઓ બહાર નીકળતી નથી, અને એમાં એકલા તો નીકળે જ નહીં. દ્રૌપદી અત્યારે કેમ આવ્યા તમે? એટલે દ્રૌપદીને પછી ખબર પડી કે કૃષ્ણએ બોલવાની ના પાડી અને હવે આ બોલાઈ ગયું છે. પણ વળી દ્રૌપદીએ કહ્યું કે દાદા એકલી નથી આવી. તો હવે પાછું વળી યાદ આવ્યું કે કૃષ્ણએ કીધું કે હું સાથે આવ્યો એવું કહેવાનું નથી. એટલે દ્રૌપદીએ વચલો રસ્તો કરીને કહ્યું કે દાદા એકલી નથી આવી તો નોકરને સાથે લઈ આવીશ. એટલે વળી દાદાને એમ થયું કે નોકર કોણ છે? કૃષ્ણ વિચાર કરે કે મને નોકર કે છે, પણ કઈ વાંધો નહીં, આમે અત્યારે તો નોકર જ છું ને. એક હાથમાં દ્રૌપદીના પગરખા, એક હાથમાં ફાનસ, અને ચોકીદાર થઈને બહાર ઉભો છું. ભલે નોકર કયો પણ બચી ગયા. એટલે વળી દાદા એ પ્રશ્ન પૂછ્યો કે એ નોકર ક્યાં છે? એટલે દ્રૌપદીએ દરવાજાની સામે જોયું તો દાદા સમજી ગયા કે આ બધું જ ચક્કર દરવાજેથી ચાલે છે. એટલે પોતે આસન પરથી ઊભા થયા, ચાલ્યા નહીં, દોડ્યા નહીં, અને સીધા જ કૂદ્યા અને દરવાજે જ્યાં કૃષ્ણની સામે જોયું, બંનેની ચાર આંખ ભેગી થઈ અને એકબીજાને ઓળખી ગયા કે આ તો કૃષ્ણ છે. કૃષ્ણે તરત પીઠ બતાવી, એક હાથમાં ફાનસ, એક હાથમાં પગરખા, અને આગળ ભગવાન કૃષ્ણ, એની પાછળ પિતામહ ભીષ્મ, એની પાછળ દ્રૌપદી. અને પિતામહ ભીષ્મએ અવાજ કર્યો કે હે કૃષ્ણ ઉભા રહો, ક્યારેક શંખ ચક્ર ગદા પદમાં એવા ચતુર્ભુજ રૂપના તો દર્શન થશે, પણ આજ એક હાથમાં પગરખા અને એક હાથમાં ફાનસ આવા દર્શન હવે મને ક્યારે થશે? છલાંગ મારી ભગવાનને પકડી લીધા છે. પ્રભુ મને એ વાતનો જરાય પણ ખેદ નથી કે મેં મારું વરદાન દ્રૌપદીને આપ્યું. આનંદ છે મને. પણ કૃષ્ણ
भले मारी पासे थी एक वरदान तमे लई गया पण एक वरदान मने आपो, मागो शु जोईए। बोले कृष्ण मने वचन आपो कि ज्यारे मारो अंत काल नजीक आवे त्यारे मने तमारा विराट स्वरूपना दर्शननी झांखी थाय अने तमारा दर्शन करता करता मारो प्राण निकले ने आउ मने वचन आपो कृष्ण। भगवाने कह्यु तथास्तु जाम। अने आज एटला माटे भगवान कृष्ण दादा ने दर्शन आपवा पधार्या। जीवनमां काई मंत्र ना आवडे, कोई वेद मंत्र ना आवडे, पुराण मंत्र ना आवडे तो कई नहीं, भगवान ने एटलू कहू भगवान मारो छेल्लो समय नजीक आवे ने त्यारे मने तारा दर्शन नी झांखी करावजे। बाकी तो जीवन नी जंजाळो खूब जोई छे, खूब वेठी छे अने न करवाना कार्य पण कर्या हशे अने तने नहीं पण गम्यो होय, कृष्ण तू नाराज पण थयो होय पण एटलू संभाळी लेजे कृष्ण। હું વારંવાર વારંવાર કથામાં એમ કહું કે ભગવાનને એટલું કહો કે ભગવાન મારા છેલ્લો શ્વાસ આવે ને ત્યાં સુધી આ શરીર સ્વસ્થ રહે, ત્યાં સુધી આ શરીર સ્વસ્થ રહે એવા પણ મહાપુરુષો મેં જોયા, એવાના ચરિત્રો પણ મેં વાંચ્યા કે છેલ્લો સમય નજીક આવ્યો હોય જાતે ગાયનું છાણથી લીપણ કરે, જેને આપણે સાથરો કર્યો કહેવાય એવો સાથરો કરી જાતે ગૂંથેલી ચાદર। આપણે કબીર મહારાજ, કબીરજી જ્યારે છેલ્લો સમય આવ્યો ને છાણથી લીપણ કરી પોતે ગૂંથેલી ચાદર, એ પણ કોઈનો ઉપકાર નહીં, જાતે ગૂંથેલી ચાદર અને પાણીનું અંજલિ આચમન કરી ગંગાજળ લઈ અને સાથરા ઉપર ગાયના છાણ ઉપર એમણે શયન કરી લીધું અને જાતે ગૂંથેલી ચાદર માથે ઓઢી લીધી અને પાછા જતા જતા કહેતા ગયા કે મારા ગયા પછી કોઈ જ્ઞાતિ જાતિના વાડા કરી અને ઝઘડો કરતા નહીં, કોઈ ઝઘડો કરતા નહીં, એવા દિવ્ય પુરુષો આ જગતમાં થઈ ગયા। છેલ્લા શ્વાસ સુધી ભગવાનને કહેવાનું કે હું સ્વસ્થ રહું, હું જાતે જ ગંગાજળને આચમન કરીને સૂઈ જાઉં, મારા છેલ્લા શ્વાસ સુધી હું જગતની સેવા કરતો રહું, હું કોઈની સેવા ન લઉં પ્રભુ, આવું મને આપજે, આવું મને આયુષ્ય આપજે, આવું મને નિરોગી જીવન આપજે। ભગવાનને પ્રાર્થના કરજો કે જે છેલ્લો સમય આવે, સમય મારો સાધ જેવાલા કરો તને કાલાવાલા, સમય મારો સાધ જેવાલા કરો હું તો કાલાવા, કરો હું તો કાલા અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનુવા, અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનુવા, એવા સમય મુખે ભક્તિ દેજો, દેજો ભક્તિ નું ગાન, સમય મારો સાધ જેવાલા કરું તો કાલાવાલા। અંત કાળ આવે ત્યારે સમય એવો હોય આપણને આપણું કે આપણા શરીરનું ભાન ન હોય, અને ત્યારે હે કૃષ્ણ હે કેશવ હે હરિ, મને આ સંસારની મોહ માયા કે એની ઝાડમાં ફસાવાનું ન સૂજે, મને તારી ભક્તિનું ગાન આવડી જાય, મુખમાંથી શબ્દ સરી પડે હે કૃષ્ણ હે હરિ હે નારાયણ, અને આમ જો નામ નીકળે અને એ નામ મુખમાંથી નીકળે મારા શરીરમાંથી પ્રાણ નીકળે ને તો મારા જેવો બીજો કોઈ સદભાગ્ય નહીં। જી ભલડી મારી પરવશ બનશે ને હારી બેસું, જી ભલડી મારી પર
परवस पन से प्यारे हरि पे एरे समय मारी वारे चढ़ी ने राख जे तारू नाम समय मारो साधु सेवा करो तो काला जे बलड़ी परवस बन से त्यारे अंत काल आवे ने त्यारे जीभ लोचा वाळवा मांडे તારું નામ લેવું છે કૃષ્ણ પણ જીભ ના પાડે છે જે બગડી પરવસ બનશે અને તેથી જગતનો નિરાશા ભરેલો વ્યક્તિ કહેવાય આ જગતમાં સૌથી મોટામાં મોટો દુખી માણસ એને કહેવાય જે પરાધીન જીવન જીવતો હોય કોઈની સેવા લેવી પડે અને કોઈ પાણીનો ગ્લાસ ભરીને આપે એમ પીવું પડે બે પગે ચાલી ન શકાય પોતાનું કામ જાતે ન થઈ શકે આવી પરાધીનતામાં જીવતા માણસ એ દુનિયાનો દુખીમાં દુખી જીવ કહેવાય ભગવાન પ્રાર્થના કરજો આવું જીવન મને ન આપતો કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે તૂટશે જીવન તો કંઠ રૂંધાશે નાડીઓ તૂટશે તૂટશે જીવન દો એરે સમય મારા અલબેલાથી દેજો દર્શન નો લાવ સમય મારો સાધ જેવા કરું મસ્તક ઉપર મોરપીછ નો મુગટ હોય કપાળ ઉપર ગણૈયાના વાકડિયા વાળ ની એક લટ દેખાતી હોય અને એવા દર્શન ની ઝાંખી કરતા કરતા જો મારો પ્રાણ નીકળે તો મારા જીવો બીજો સદભાગી કોણ હોય આખલડી મારી પાવન કરજો ને દેજો તમારું દાન આખલડી મારી પાવન કરજો દેજો તમારું દાન અરિહં તારી એ જાખી કરીને ભક્તો છોડે પ્રાણ સમય મારો સાધ જેવા કરું તો કાના સમય મારો સાધ જેવા કરું તો કદાચ વેદ મંત્ર નહી આવડે તો અફસોસ ના કરો એક વાર એના ખોળામાં માથું મૂકી અને રડી લેવું કૃષ્ણની પાસે રડી લેવું બહુ હરખ ચડે તો કૃષ્ણની પાસે નાચીને ગાઈ લેવું બહુ અરખ ચડે તો કૃષ્ણના ખોળામાં રમી લેવું અને જેદી આ જગતમાં પરાધીન જીવન થઈ જાય કોઈ હાથ પકડે ને આપણે ડગલું ભરીએ આવું જે દિવસે વિટંબણાઓથી ભરેલું જીવન
તેથી કૃષ્ણની પાસે રડી લેવું. પ્રભુ પરાધીન જીવન કોઈને ન આપે બાપ, છેલ્લા શ્વાસ સુધી જગતની સેવા કરવાનું માગજો, સેવા લેવાનું નહીં. પ્રભુ મારે સેવા કરવી છે, કોઈની સેવા લેવી નથી, ચાહે આપણો દીકરો કેમ ન હોય. કૃષ્ણને કહેવું, સંતાન પણ જે દિવસે પગ દબાવે ને તે દિવસે આપણો પરાધીન જીવન થઈ ગયું કહેવાય. કૃષ્ણ, રાષ્ટ્રનું ગૌરવ છું, હું આ દેશનું ભવિષ્ય છું, અને ભારતની ભૂમિમાં જન્મેલો એ વીર પુરુષ હોય, એ મર્દ માણસ હોય, અને એને જે દિવસે કોઈકને કેવું પડે કે પગ દબાવી દે, એને કોઈકને કેવું પડે કે જરાક ટેકો કરજે, તે દિવસે એ નીચું જોયા જેવી વાત. કૃષ્ણ સ્વસ્થ જીવન આપ. અહીંયા પિતામહ ભીષ્મએ કીધું છે કે કૃષ્ણ, અત્યાર સુધી તો મેં દુર્યોધનના ઘરનું, પાપીના ઘરનું અનાજ ખાધું હતું ને, એટલે મારી મતિ ઠેકાણે નહોતી, પણ આજ કૃષ્ણ મારી સ્થાન ઠેકાણે આવી ગઈ છે. એક વાત કરું, દાદા ભીષ્મ એમ કહે છે કૃષ્ણને કે કૃષ્ણ એક વાત કરું, હા મારે એક દીકરી છે અને એ દીકરી મારે ઈચ્છા છે તારી સાથે પરણાવી દેવી છે. બધાને વિચાર આવ્યો કે દાદા એ લગ્ન તો કર્યા નથી તો દીકરી ક્યાંથી હોય. એટલે તરત જ પિતામહ ભીષ્મએ ખુલાસો કર્યો કે હા કૃષ્ણ મારે દીકરી છે. કઈ દીકરી? ઈતિ મતિ રૂપં કલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વન પુંગવે. સુખમુપા વચિહલ પ્રકૃતિ મુપે પરણાવી ન દો ત્યાં સુધી દીકરી આમ તેમ બજારોમાં, ગલીઓમાં, શહેરોમાં ગમે તેમ ફરે, એને કોઈ મર્યાદાનો ઘોંઘટ ન નડે, પણ જે દિવસે એને પરણાવી દેવામાં આવે અને દીકરી દીકરીમાંથી વહુવારું થઈ જાય, એ દિવસે એને મર્યાદાના પડદા અડાવી જાય. એમ આ મારી બુદ્ધિ હજી પરણી નથી ને, એટલે એ ભટક્યા કરે છે, અને એટલે એ સલામત નથી, સલામત નથી. પણ કૃષ્ણ જો એને પરણાવી દઉં ને તો એ સલામત થઈ જાય અને ભટકતી બંધ થઈ જાય. તો કૃષ્ણ તારી સાથે મારી બુદ્ધિને પરણાવી દેવી છે. અને હે કૃષ્ણ, આ જગતમાં મેં સાંભળ્યું છે કે દીકરીઓ કન્યાઓ સુંદરમાં સુંદર વરને વરે છે, તો સાંભળ કૃષ્ણ, તારા જેવો સુંદર પુરુષ દુનિયામાં ક્યાં ગોતવા જાવ. હે કૃષ્ણ, ત્રિભુવન કમલમ કમાલ વર્ણ રવિ કર ગૌ કૃષ્ણનું વર્ણન સાંભળ્યું હશે, ક્યારેય કૃષ્ણને બુઢાપો લાગ્યો હોય એવું સાંભળ્યું નથી.
ભુવન કમનમ તમાલ વર્ણમ, મેઘ જેવો શ્યામ રંગ છે તારો, તને કહે છે કોઈ કાળિયો કહીને, પણ કાળિયો એટલે કાળો નહીં, કાળિયો એટલે શ્યામ સુંદર કહેવાય સાહેબ, એને શ્યામ કહેવાય, ઈ શ્યામ પણ સુંદર લાગે એવો દેખાવડો, અને ત્રણેય ભુવનનો સુંદરમાં સુંદર કોઈ પુરુષ હોય તો ઈ કૃષ્ણ છે. યુધિષ્ઠિર અને અર્જુન બંને કૃષ્ણને ભેટી પડ્યા છે, કૃષ્ણે બંનેને આશ્વાસન આપ્યા છે. અર્જુન, યુધિષ્ઠિર, તમે તો જ્ઞાની મહાપુરુષો છો, તમે તો જાણો છો કે કોઈની પાછળ મૃત્યુ થાય તો રડવું ન જોઈએ, અને એમાંય દાદા ભીષ્મ એનું મૃત્યુ શોક કરવાને યોગ્ય નથી. હે હે અર્જુન, હે યુધિષ્ઠિર, શોક એની પાછળ કરવાનો હોય જેણે જીવનમાં ક્યારેય સારા કામ ન કર્યા હોય, રડવું તો એની પાછળ જોઈએ જેણે ક્યારેય હરિ નામ લીધું નથી અને પાપ કરી કરીને ધરતી છોડીને ગયો હોય ત્યારે અફસોસ કરવો જોઈએ કે ભગવાને આવો મનખો દીધો છતાંય કોઈ દી કાયાનું કલ્યાણ થાય એવું કામ ન કર્યું, ત્યારે એની પાછળ શોક કરવો જોઈએ. ત્યારે યુધિષ્ઠિરે તો પિતામહ ભીષ્મએ તો મારા દર્શનની ઝાંખી કરતા કરતા પ્રાણ છોડ્યા છે, એનું મૃત્યુ શોક કરવાને યોગ્ય નથી. અર્જુને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, હું જાણું છું કે એક દિવસ તો આ બનવાનું હતું, આ જગતમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જરૂર એને ધરતી છોડીને એક સમયે જવું પડે છે, પણ રડવું મને એ માટે નથી આવ્યું, મને રડવું તો એ માટે આવ્યું છે કે જે પિતામહ ભીષ્મએ આજે ધરતી છોડી પ્રાણ છોડ્યા એ મારા બાણથી વિંધાઈને મર્યા ને એનું મને દુઃખ છે, એ મારા બાણથી વિંધાઈને મર્યા જેના ખોળામાં રમી રમી અમે મોટા થયા હતા. જ્યારે જ્યારે જીવનમાં વિટંબણાઓ આવી તકલીફ આવી ત્યારે ત્યારે આ એ જ પિતામહ ભીષ્મ છે જેણે માથે હાથ મૂકીને અમને છત્ર કરી દીધું હતું, એ છાંયો કરનારો અમારો બાપ ચાલ્યો ગયો. જ્યારે જ્યારે જીવનમાં તાપ લાગ્યો ને ત્યારે એમણે અમને આશ્વાસન પૂરું પાડ્યું છે, એણે અમારા આંસુડા લૂછ્યા છે, આ ઈ અમારો તાત અમારો દાદો ઈ ચાલ્યો ગયો, અમને એ વાતનું દુઃખ છે. કૃષ્ણ સાંત્વન આપી છે કૃષ્ણએ. યુધિષ્ઠિર મહારાજને આજ્ઞા કરી કે પિતામહ ભીષ્મના અંત્યેષ્ટિ સંસ્કારની તૈયારી કરો. યુધિષ્ઠિર મહારાજે પિતામહ ભીષ્મના અંત્યેષ્ટિ સંસ્કાર કરાવવાની તૈયારી કરી છે. એક દિવ્ય પુરુષ, એક મહાપુરુષના અંત્યેષ્ટિ સંસ્કાર
ધર્મ પ્રમાણે નીતિ પ્રમાણે જીવન જીવી ગયા છે, ધર્મ પ્રમાણે જ સંસ્કાર થવા જોઈએ, એ રીતે સંસ્કારો કર્યા છે. જય હો, પધારો બાપ. ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારથી પધાર્યા છે. ભગવાન દાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર રત્નાલથી પધાર્યા છે. ખૂબ ખૂબ વ્યાસપીઠ પરથી એમનું સ્વાગત છે. ખૂબ ખૂબ ચોબારી ગામ વતી આપ સૌ એમને આવકારો અને એમનું સ્વાગત અને સન્માન. જય હો. બેસી જાઓ, બાકીના બધા લોકો શાંતિથી બેસી જાઓ. આઈએ ફરી પાછા થોડી વાર માટે કથામાં પ્રવેશ. યુધિષ્ઠિર મહારાજે વિધિવત પિતામહ ભીષ્મના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા છે. પિતામહ ભીષ્મએ જે કંઈ પણ જ્ઞાન આપ્યું હતું એને વારંવાર વારંવાર યાદ કરતા કરતા યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણને કહ્યું કે દાદા અમારી સાથે આમ રમતો કરતા, દાદા અમારી સાથે આમ ચેષ્ટાઓ કરતા. કૃષ્ણે કહ્યું કે યુધિષ્ઠિર, એ બધી જ વાતમાં મેં આપની માતા કુંતાને આપેલું વચન ક્યાંક ભૂલાઈ ન જાય. આવો હું તમને ઉપદેશ કરું છું. એ બાળપણની અને દાદા સાથેની વીતેલી વાતોને તો યાદ કરીશું જ, પણ હે યુધિષ્ઠિર, હવે તમે રાજા બન્યા છો અને રાજાનો ધર્મ શું હોય એ મારે તમને કહેવાનું છે. મેં આપની માતાને માં કુંતાને વચન આપ્યું છે કે તમારા પુત્રને હું રાજધર્મનો ઉપદેશ કરીશ. તો સાંભળો હે રાજા યુધિષ્ઠિર, રાજધર્મ કોને કહેવાય? જે રાજ્ય સત્તા ઉપર બેસનારો, સંચાલન કરનારો ધર્મને જો સાથે નહીં રાખે તો એ રાજ્ય સત્તા કશી કામની નથી. રાજાનું એ કર્તવ્ય છે કે કોઈ પણ ભોગે પોતે કષ્ટ સહન કરવું પડે તો કરવું ઘટે, પણ પ્રજાનું કલ્યાણ થવું જોઈએ. જગતને કંઈક સારું કાર્ય થઈ જાય, કંઈક સારું મળી જાય એવા ભાવથી જે પ્રજાનું કલ્યાણ કરવાના હેતુથી રાજ્ય સત્તા ઉપર બેસે એ રાજા ધર્મરાજ કહેવાય છે. માટે યુધિષ્ઠિર, આપ ધર્મરાજ છો, તમારો એક ભાવ હોવો જોઈએ કે હું શું કરું તો મારી પ્રજાનું કલ્યાણ થાય, હું શું કરું તો મારી પ્રજા અવળે માર્ગે ન જાય. નહીતર કહેવાય છે ને કે જેને રાજા આંધળો એની પ્રજા એ કુવામાં પડે, એનું કંટક કુવામાં જાય. માટે રાજન, તમારો એક ભાવ હોવો જોઈએ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એ તમારો ભાવ હોવો જોઈએ, ત્યારે તમે રાજા ધર્મરાજ તરીકે ઓળખાશો. એટલું જ નહીં, કદાચ તમારી પ્રજા દુઃખી થતી હોય તો એ દુઃખ જો તમને મળી જાય અને પ્રજા સુખી થાય તો પ્રજાનું દુઃખ પણ તમારે લેવાની તૈયારી હશે, ત્યારે તમે ધર્મરાજ કહેવાશો. ખુશી દેજે જમાને, હરતમ રુદન દેજે, મને હરતમ રુદન દેજે, ખુશી દેજે જમાના, જગતને ખુશ કરજે ભગવાન, મને હરતમ મારે
भले रड़वू पड़े मने हरदम રડવા તૈયાર છું જો આ જગત ખુશ રહેતું હોય તો અવરને આપ જે ગુલશન મને વેરાન વંદે જે આખા જગતને બગીચો મળે અને મને વેરાન વગડો મળે તો આ જગતના હિત માટે વગડો વેઠવા તૈયાર એ રાજા હે વા જમાના બજાવું મને વેરાન વન દેજે આ જગતમાં એવા પણ ધર્મ દુરંદર રાજાઓ થયા કે જેણે જગતના હિત માટે રાજ્ય છોડી દીધા અને વગડાની વાટે નીકળી પડ્યા એવાય ધર્મ દુરંદરો થયા તો રાજ ધર્મનો ઉપદેશ ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કર્યો અને હવે ભગવાન દ્વારિકા તરફ જવા માટે નીકળ્યા સૌ પાંડવોએ ભગવાનને વિદાય કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પહોંચ્યા છે દ્વારિકાની અંદર ભગવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયું છે આ બાજુ પેલો જે અશ્વત્થામાં હતો જેનું અપમાન કરવામાં આવ્યું હતું એણે કુટિલતા પોતાના પેટમાં સાચવી રાખેલી નક્કી કર્યું કે હું શું કરું તો પાંડવોનું નિષ્કટંક રાજ્ય મને મળી જાય વિચાર આવ્યો કે અભિમન્યુનો પુત્ર હજી માના પેટમાં છે અર્જુનનો દીકરો અભિમન્યુ અભિમન્યુની પત્નીનું નામ છે ઉત્તરા અને ઉત્તરાના ઉદરમાં બાળક છે અને આ એક જ બાળક માત્ર પાંડવોનો ભવિષ્ય વારસો છે એટલે જોઈ બાળકને માના પેટમાં જ મારી નાખું તો એનો જન્મ જ ન થાય અને આગળ જતા પાંડવોનું રાજ્ય મને મળી જાય આમ વિચાર કરી અને ઉત્તરાના ઉદર ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું ઉત્તરાનો ઉદર બળવા લાગ્યો પીડા થવા લાગી અને ભગવાન કૃષ્ણને પોકાર કર્યો હે કૃષ્ણ બચાવી લો મને મારી ચિંતા નથી પણ મારા ઉદરમાં રહેલા બાળકની ચિંતા આ બાળક પાંડવોનો વારસો છે અને ભવિષ્યનું રાજ્ય સંભાળનાર રાજ્ય સત્તાધીશ છે માટે આ બાળકને બચાવી લો મને મારી ચિંતા નથી ભલે મારો પ્રાણ નીકળી જાય અને જ્યારે ભગવાનનો પોકાર થયો ઉત્તરાજીએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે શબ્દ વાપર્યો છે પાહી પાહી એમ કહેવાય છે કે પાહી પાહી શબ્દ ત્યારે વપરાય જ્યારે જગતના તમામ દરવાજાઓ બંધ થઈ ગયા હોય અને એક જ રસ્તો ખુલ્લો હોય કૃષ્ણનો ત્યારે પાહી શબ્દ જ્યારે દ્રૌપદી વર્ષભાની અંદર લાજ લૂંટાઈ રહી હતી ત્યારે બધાના શરણે ગઈ હતી પણ જ્યારે ખબર પડી કે આ કોઈ નહીં બચાવે ત્યારે કૃષ્ણને પાહી 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 કહીને પુકાર કર્યો અને કૃષ્ણ આવ્યો જ્યારે જગતના બધા જ રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે કૃષ્ણ કહે કે એક રસ્તો તો ખુલ્લો જ હોય અને એ છે મારો વૈકુંઠનો એક વાર જે મને પુકાર કરી લે યાદ રાખજો ભગવાનને બે જ ભાષા સમજાય છે ભગવાનને બે જ ભાષા સમજાય છે એક કાં તો તમે એની પાસે રડી લ્યો તમે રડી લ્યો આંસુ પાડી લ્યો તો એ આંસુડાની ભાષા કૃષ્ણ સમજી જાય છે અને કાં તો તમે એની પાસે પોકાર કરી લ્યો કાં તો પોકાર કરી લ્યો એ કૃષ્ણ તો સમજી જાય બીજી કોઈ ભાષા કૃષ્ણને આવડે જ નહીં
અને આ ભાષાને પ્રેમની ભાષા કહેવાય. જે કૃષ્ણની પાસે કૃષ્ણની ભક્તિ કરતા કરતા, કૃષ્ણના ગુણગાન ગાતા ગાતા, કૃષ્ણના સ્વરૂપને નિહાળતા નિહાળતા જેને રડવું આવી જાય, સમજવાનું પ્રેમ લક્ષણા ભક્તિ આવી. એકવાર જે કૃષ્ણની પાસે પોતે કરેલા કર્મનું પોકાર કરી લે, સમજવાનું હવે કૃષ્ણમાં એને ખરો પ્રેમ જાગ્યો છે. આ જ ભાષા કૃષ્ણને આવડે એટલે કૃષ્ણે સ્વયં પોતે માં ઉત્તરાના ઉદરમાં જઈ અને બ્રહ્માસ્ત્રનો સામનો કરી ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને કૃષ્ણે બચાવ્યું છે. અને સમય જતા એ બાળકનો જન્મ થયો. પરમાત્મા શ્રી કૃષ્ણએ એમની જે રક્ષા કરી હતી, પરમાત્માથી રક્ષાયેલો એ બાળક એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. એ બાળકનું મૂળ નામ હતું વિષ્ણુરાજ, પરંતુ પરમાત્માથી રક્ષાયેલો તેથી તે બાળકનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. સૌ વિદ્વાન વ્યક્તિઓ પધાર્યા, બ્રાહ્મણો પધાર્યા, સાધુ સંતો ઋષિઓ પધાર્યા અને બાળકનું ભવિષ્ય કથન કરવા લાગ્યા. સૌ કોઈ કહેવા લાગ્યા કે આ બાળક મોટો થયા પછી ચક્રવર્તી રાજા થશે, કોઈ કહે એ પરમવીર ચક્રને પામશે, કોઈ કહે પૃથ્વીપતિ રાજા થશે, કોઈ કહે ધર્મદુરંદર રાજા થશે. આમ સૌ કોઈ પોતાની રીતે વિદ્વતા મુજબ બાળકનું ભવિષ્ય કથન કરવા લાગ્યા. અને એક બ્રાહ્મણે આવી અને ભવિષ્યવાણી કરતા કહ્યું કે મહારાજ, આ તમારા બાળક માટે જે વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી બિલકુલ સત્ય છે, પરંતુ એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. મહારાજ, આ બાળકને યુવાન અવસ્થામાં એક ઋષિનો શ્રાપ લાગશે અને તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ થશે. યુધિષ્ઠિર મહારાજનો ચહેરો એકદમ ચિંતિત થયો એટલે બ્રાહ્મણોએ પૂછ્યું કે મહારાજ, શું કામ ચિંતા કરો? શું આ બાળકનું યુવાન અવસ્થામાં મૃત્યુ થશે એટલે ચિંતા થઈ? વળી કોઈએ કહ્યું કે આ બાળકને સર્પદંશ થશે એટલે ચિંતા થઈ? યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે ચિંતા એટલે નથી થઈ, ચિંતા એ વાતની થઈ કે તમે કહ્યું ને કે આને એક ઋષિનો શ્રાપ લાગશે, તો આ મારા વંશમાં જન્મેલો બાળક ઋષિનો શું અપરાધ કરશે કે એને શ્રાપ લાગશે? પણ બ્રાહ્મણોએ વિદ્વાનોએ કહ્યું, મહારાજ ચિંતા ન કરો, આ બાળક એ પરમ ગતિને પામી જશે જે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તપ કરે અને ઋષિઓને પણ ન મળે એ પરમ ગતિને આ બાળક પ્રાપ્ત કરશે. અને આમ યુધિષ્ઠિર મહારાજે સૌ બ્રાહ્મણો અને વિદ્વાનોને ખૂબ દાન આદિ આદિના સંકલ્પ કરી અને વિદાય કર્યા અને પરીક્ષિત ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પરંતુ એ કથા પ્રસંગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. સંતો પધાર્યા, મહાપુરુષો પણ પધાર્યા છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે, એમનું સન્માન પણ લેવાનું છે.